रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। नमस्कार, गुड इवनिंग। अचानक ऋतु बदलाई गई है, अचानक માવઠું થઈ ગયું છે અને વાદળો ઘેરાઈને વરસી રહ્યા છે આપણી ઉપર। એટલે બારીની બહાર જો તમે ડોક્યુ કરો તમારા ઘરની કે તમારા સ્થાનની, તો તમને સમજાશે કે અચાનક હિલ સ્ટેશન જેવું વાતાવરણ થઈ ગયું છે। આહાહા, આમ એવું વાતાવરણ છે કે હાથમાં કોફીનો કપ હોય, કંઈક આમ આમ ગરમા ગરમ, કંઈક તીખું તીખું સહેજ સહેજ મોંમાં ચાલતું હોય, અને પાસે કોઈક મનગમતાનો સાથ હોય, પછી તો વાતાવરણની ક્યાં વાત હે। આવા સરસ મજાના આયોજનમાં અમે અમારી જાતને આજે પરોવી લીધી છે, અમે ગોઠવી નાખ્યું છે। જેવા વાદળ આવ્યા એટલે અમે એવા બે મનપસંદ વ્યક્તિત્વોને બોલાવી લીધા છે કે જેની સાથે અમે એક સરસ મજાનો હુંફાળો સંવાદ કરી શકીએ। કોફી વોફી પી લીધી છે, અમે તૈયાર છીએ આ મેઘલી સાંજને વધાવવા માટે, વાતો કરવા માટે મનગમતાની અને મનગમતા માટેની। હમણાં જ એક મૂવી આવી, લવની ભવાઈ, ખૂબ ચાલી રહી છે આ મૂવી। તમારા નજીકના સિનેમાઘરમાં એ સક્સેસફુલી ચાલી રહી છે, અને તમે, મને વિશ્વાસ છે કે એકાદ વખત તો જોઈ જ લીધી હશે, અને ના જોઈ હોય તો તમે જોવા જાઓ, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવી છે। ખાસા ટાઈમે બહુ ફ્રેશ લુક લઈને આવેલી આ મૂવી છે, અને એના બે દિગ્ગજ કલાકારો સાથે આજે આપણે આજની સાંજે સંવાદ કરવાના છીએ। મારી સાથે બહુ જ દિલથી સ્વાગત કરો, હૃદયપૂર્વક સ્વાગત કરો, ખૂબ જાણીતા બે ખૂબ સિનિયર આર્ટિસ્ટ, દિગ્દર્શક સંદીપ પટેલ, અને આ ફિલ્મના નિર્માતા અને ખૂબ જાણીતા અદાકારા અને માધ્યમો સાથે જે ખૂબ ખૂબ પ્રસિદ્ધિ સાથે સંકળાયેલા છે, આરતી વ્યાસ પટેલ। થેન્ક યુ વેરી મચ, આઈ વેલકમ યુ, ખૂબ 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 આભાર તમારો। સરસ મજાના કાર્યક્રમમાં તમે અમારી સાથે છો, અમે બહુ રાજીપો વ્યક્ત કરીએ છીએ, આજની સાંજ મજા પડી જાય છે, અને હું તમને પણ આવકારું છું અમારી સાથે। તમે જોઈ રહ્યા છો શુદ્ધ દેશી સંવાદ જલસો ઉપર। જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, જેમાં માત્ર ને માત્ર ગુજરાતી ભાષાનો ગૌરવ અમે સતત ઉજવ્યા કરીએ છીએ। આજનો આ સંવાદ લવની ભવાઈના નામે, એક મૂવીના નામે, અને સાથે સાથે એક દિગ્દર્શક અને નિર્માતાને પણ કેટલાક ખાસ પ્રશ્નો લઈને અમે કરવાના છીએ। તમારો કોઈ પ્રતિભાવ હોય, તમારો કોઈ પ્રશ્ન હોય તો તાત્કાલિક જોડાઈ જાઓ, મૂકવા માંડો, અમે થોડી થોડી વારમાં એ વિશે પણ વાત કરતા રહીશું। થેન્ક યુ વેરી મચ સંદીપભાઈ, થેન્ક યુ, થેન્ક યુ। સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ 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 અભિનંદન આપ સૌને અને આખી ટીમને, અને પર્ટિક્યુલરલી ટુ યુ ટુ, કે આ સરસ મજાની મૂવી ચાલી રહી છે અને સક્સેસફુલી રન લગભગ બધા જ સિનેમાઘરોમાં, અને ખાસા એના શોઝ થઈ રહ્યા છે। એક્સપેક્ટ કરી તો એક્સપેક્ટ એવું તો કર્યું હતું કે આ બહુ સુંદર ફિલ્મ બની રહી છે, કારણ કે જે સમયે બનતી હતી એ સમયે એનું જે સ્ક્રિપ્ટિંગ જે રીતે થયેલું, એનું જે કાસ્ટિંગ થયેલું, એનું જે માળખું થયેલું, એની જે લુક નક્કી કરેલી, અને એના જે પ્રમાણેના મ્યુઝિક વિશેની ચર્ચાઓ થયેલી, એટલે એવું તો હતું જ કે ફિલ્મ બહુ સુંદર બનવાની છે। ડર ખાલી એટલો હતો કે લોકો સુધી પહોંચશે કે નહીં, કારણ કે ઓલવેઝ એઝ અ પ્રોડ્યુસર હું તમને કહું તો રિજિયનલ સિનેમાને સૌથી મોટો જે ડર અથવા તો જે સૌથી મોટી ચેલેન્જ હોય છે એ માર્કેટિંગના બજેટની રહેતી હોય છે, કારણ કે માર્કેટિંગના માધ્યમ એટલા મોંઘા હોય જ, કારણ કે જનરલ હોય, કોમન હોય, એટલે એવો એક ડર બહુ હતો કે લોકો સુધી પહોંચશે કે નહીં એમ। અને તમામ પબ્લિસિટીના તમામ માધ્યમ કવર કરવા જઈએ તો એનું બજેટ કેટલું થાય, પ્લસ એ લોકો એ રીતે રિસ્પોન્ડ કરે કે નહીં, એવો એક ડર હતો, પણ બહુ જ કોન્શિયસ હોવાને કારણે કદાચ એ ડરને અમે ઓળંગવા માટે થઈને બહુ પહેલેથી પ્રયત્નો કરેલા, એટલે આવું ઈચ્છ્યું હતું અને આવું માન્યું હતું કે લોકોને તો આટલી ગમશે જ ગમશે, જોશે તો ગમશે એવું હતું સૌથી પહેલા તો એટલું। બીજું કે મારા કેસમાં મને એવું ચોક્કસ હતું કે મેં છે ને જેટલી ફિલ્મો ભરે ને એ નૈશભાઈ એવોર્ડ બહુ મળે, પણ લોકોએ છે ને બહુ જોઈ જ નહીં પિક્ચરોએ,
કારણ કે એ વખતે જયારે 2005 કે 1999 જયારે મેં ફિલ્મ બનાવી બંને પહેલી બીજી મારી બંને ફિલ્મ એમાં એમાં એ ફિલ્મોને ખૂબ અત્યારે જે વડાપ્રધાન મોદી સાહેબ છે એમના હાથે જયારે આપણે ત્યાં મુખ્યમંત્રી હતા એમના હાથે જ એવોર્ડ સરકારના મળ્યા બધા એ ફિલ્મનું સબટાઇટલ સાથે નેશનલ પરથી ટેલિકાસ્ટ થઈ બધું બરાબર છે પણ પછી મને છે ને આ ક્રેવિંગ હંમેશા એ રહી ગયું એક એક અતૃપ્ત પેલી વાસનામાં એવી રહી ગઈ કે મને ઓડિયન્સ નથી મળ્યું એમ મારું ઓડિયન્સ છે લાઈક ઊભા રહે ટિકિટ ખર્ચે જોવા જાય આપણે કોઈને ધક્કો ના મારવો પડે છતાંય પ્રેમથી જોવા જાય આ બધી જ એટલી બધી ખેવના હતી એટલી બધી ઈચ્છા હતી પણ એ બધું જ 2005 પછી એમ થયું કે આ જે થિયેટરમાં મારું જે ઓડિયન્સ છે જે મને મારું ટેલિવિઝન જે જુએ છે મારું ટેલિવિઝનની સિરિયલ્સ જે જુએ છે એ જે ઓડિયન્સ છે એ મારી આ પિક્ચરો જોવા છે આ બધા થિયેટરોમાં આવતી નથી ત્યારે મલ્ટીપ્લેક્સ હતું નહીં પછી મલ્ટીપ્લેક્સ થયા પછી આ બધા ફિલ્મ મેકર્સ યંગ ફિલ્મ મેકર્સ બધા આવ્યા અને એ લોકોએ જે ફિલ્મો બનાવી અને ત્યાર પછી આ જે ઓડિયન્સ ઊભું થયું અને અને પછી એ મારો વૈરાગ છે ને થોડો થોડો ઓછો થયો અને વૈરાગ ઓછો થયા અને પછી આ જે કરી અને એમાં અત્યારે જે પ્રતિભાવ પડી રહ્યા છે એ મારા માટે તો એમને પણ સ્વર્ગ જેવું લાગે છે એમને પણ મને એમ થાય કે વાહ આટલું બધું આટલી બધી મારી ફિલ્મ કોઈ જોવે એવું મારું સપનું જ નહોતું એક એ મારું સપનું હતું કે પૂરું નહીં જાય તે એવું સપનું હતું જે થઈ રહ્યું છે આઈ આઈ લવ ધીસ મોમેન્ટ સંદીપભાઈ માધ્યમો સાથે વર્ષોથી સંકળાયેલા છે ખૂબ બધું ડેલી શો ટેલિવિઝન પર આવતી એમણે દિગ્દર્શન કરેલું છે નાટકો રંગભૂમિ સાથે એમણે શરૂઆત કરેલી છે એમને તો પેઢીમાં આ વારસો મળેલો છે અને ફિલ્મો આજથી થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી મોતીના ચોક મેં તો સપનામાં દીઠા વર્ષા અડાલજા આપણા ખૂબ જાણીતા સાહિત્યકાર એમની વાર્તા ઉપરથી આ ફિલ્મ બની હતી અને એ પછીની એક સરસ મૂવી આવી હતી ગગો કે દાડાનું પૈણું પૈણું કરતો હતો આ બંને ફિલ્મોમાં એ વખતના જાણીતા કલાકારોએ ભાગ લીધો હતો અને સિનેમાઘરો સુધી પહોંચી હતી પણ તમે કીધું એ પ્રમાણે કે એ વખતે કદાચ ક્લાસને ખૂબ અપીલ કરી પણ માસ સુધી ન પહોંચી તો આ વખતે બનાવતી વખતે એઝ અ ડિરેક્ટર એવું કંઈ જ કતકડા ગોઠવ્યા હતા કે એના કોઈક રીતે તો આ માસ સુધી પહોંચે એવી વ્યવસ્થા મારે કરવી જ છે કે હું આમાં વન લાઇનર્સ મૂકું કે કોઈ યંગ રાઇટર્સ સાથે લખાવું આ બધું કશું પ્લાન હતું કે બહુ ફ્રેન્ડલી હતું એ વખતે છે ને માત્ર એટલું હતું કે એ વખતે પણ પ્લાન નહોતું એ વખતે પણ ઓનેસ્ટીથી જે અંદરથી ફિલ્મ મારે બનાવી હતી એ જ બનાવી હતી પણ અનફોર્ચ્યુનેટલી રિલીઝ થયા પછી મને ખબર પડી કે આ જે જોનારાઓ છે એના સુધી મારી ઓનેસ્ટી 100% નહીં પહોંચે કારણ કે મારી ઓનેસ્ટી મારી ફિલ્મ નહીં પહોંચી શકે કારણ કે એમનું એમને ગમતું મેં બનાવ્યું નથી એટલે હું પિરિયડ કરતાં ઘણો આગળ હતો એ સમય કરતાં ઘણો આગળ હતો એટલે એ પ્રોબ્લેમને કારણે મેં જે ઓનેસ્ટીથી બનાવ્યું એવી જ ઓનેસ્ટી સાથે આ વખતે બનાવ્યું માત્ર એટલું હતું કે મને એટલો ડર બહુ હતો કે મારી જે કંઈ અત્યારની જે વિચારસરણી છે અથવા તો મારે જે ફિલ્મ્સ કરી છે એ મારી જૂની ટીમ સાથે જે 30 વર્ષ જૂની છે જે 20 વર્ષ જૂની છે જે ઘણા વર્ષોથી મારી સાથે છે એ લોકોને હું જો મારે જે કરવું છે એવું કોમ્યુનિકેટ કરીશ પછી એ લોકો એને રિપ્રેઝેન્ટ કરશે ફિલ્મ્સ દ્વારા એમને આર્ટ દ્વારા કે એમનું કેમેરા દ્વારા કે એમને સિનેમેટોગ્રાફર હોય કે કોઈ પણ તો એ ટીમ સાથે મારે હું કામ નહીં કરી શકું આ વખતે કારણ કે આ વખતે હું જ બદલાઈ ગયો છું આ 12 વર્ષમાં એટલે મારે પૂછવું હતું કે એ જૂની ફિલ્મ જ્યારે ગગો કદાચ છેલ્લી હતી અને હિતેન કુમાર અને રામા માણેક સાથે તમે કામ કર્યું હતું એ તો આખી પેઢી જ લગભગ જેને કહેવાય કે વર્ષોના અનુભવ પછી હવે સ્થિરતાએ પહોંચી ગઈ એ સ્તર પર છે એ પછી તમે ખાસો મોટો બ્રેક લીધો વચ્ચે ટેલિવિઝન આવી ગયું એના એટલે આમ ઘેઘુર પ્રવાસ સાથે ડેલી સોપ આવીને થિયેટરની ઉપર ચડ થઈ ગયો અને હવે તો વેબ સિરીઝના જમાનામાં મલ્ટીપ્લેક્સ આવ્યું જતું રહ્યું સિંગલ સ્ક્રીન્સ રહ્યા ના રહ્યા એટલે બધું એટલે આખું અપસાઇડ ડાઉન થઈ ગયું પિક્ચર અને એ પછી તમે મૂવી લઈને આવ્યા પણ ઓનેસ્ટી એટલી જ હતી નિશત મુખ્ય પ્રશ્ન એ છે કે ઓનેસ્ટી સેમ રાખી મેં અને મેં એટલે અમે કે મારે મારે આનો સિનેમેટોગ્રાફર તપર જ જોઈશે આનું આ બધું છે ને વાર્તા નક્કી કરતી પ્લસ લક લખવાનું તો લખે કોણ ફિલ્મ મારી તો વેન આઈ ગો બેક તો 91માં પણ એવું હતું કે મારી મારા શોઝ ટેલિવિઝનના શોઝ લખે કોણ તો એ વખતે પણ નવા છોકરાઓ લાવ્યા છે અભિજાત ને સૌમ્ય ને બધા આવ્યા હતા મારી સાથે પછી 2000માં પણ એવું હતું કે મારે એક એક અદ્ભુત લાગણીઓની વાત છોકરી એની હિરોઈનની કરવી હોય
તો એ લક્ષ્ય કોણ એ ટેલિવિઝન એમ તો ત્યારે હું કાજલ સાથે કામ કરતો હતો તો એ કાજલનું ફર્સ્ટ હતું તો એવી જ રીતે આ વખતે મિતાઈ અને નિહલ છે કે જેમની સાથે એમ કે લખે કોણ અત્યારની ભાષા અત્યારની આ આ વાઇબ્રન્ટ અત્યારનું ઇમોશન સાથે કોણ કોપ અપ કરશે તો એ 12 મહિનાની એક્સરસાઇઝ પછી આ ફિલ્મ લખાઈ એમ એટલે મારે બહુ મારા મનમાં બહુ સરસ એવો પ્રશ્ન થાય છે કે કેટલું ચેલેન્જિંગ રહ્યું એક આખી જૂની પેઢી સાથે કામ કરવાનું અને પ્લસ તમારો પોતાનો તો પાછો પેઢીગત ઘણો અનુભવ છે એટલે એના પર હું આવું છું પણ આરતી બેન કહેતા વર્ષોથી હું તમને ટેલિવિઝનમાં જોઉં છું એટલે આરતી બેન એટલા બધા સિનિયર કલાકાર છે કે આમ સાચી વાત તો એ છે કે બહુ જ બહુ જ મન આમ પસંદીદા વ્યક્તિત્વ છે અમે ખૂબ મળીએ છીએ હળીએ છીએ બહુ ઊંઘથી વાતો કરીએ છીએ પણ હજી પણ મારા મનમાં એમનો એમના વિશે એટલો અહોભાવ છે કારણ કે હું નાનો હતો ત્યારથી હું એમને ટેલિવિઝનમાં જોયા કરું છું અને આજે પણ મારી સામે બેઠા હોય ત્યારે મને એવું જ લાગે છે કે હું કોઈ પર્સનાલિટી સાથે વાતો કરું છું એ ગોરસ હોય કે એ એ વખતની બધી સિરિયલ્સ હોય જ્યારે તમે મારે પણ એક ઘર હોય અને આ બધી આખી વાર્તાઓ સાહિત્ય સાથે તમે કરેલું એક દોર તમે સિનેમાનો જોયો છે એક ટેલિવિઝનનો દોર જોયો છે આ દોર વિશે અને તમે આ દોરમાં પણ એટલા સફળ છો જુદા જુદા માધ્યમોમાં લખો છો રેડિયો પર છો ટેલિવિઝન પર છો એન્કરિંગ કરો છો આ આ વાત જરાક મને તમારા અનુભવ સાથે કોને કેવી કેવી રહી છે આ સફર એટલે છે ને એક એક કદાચ મારી અંદરની એક જેને કહેવાય કે મારી અંદર છે ને એક એવો સ્વભાવ છે કે હું જાતે જ ચેલેન્જ લઈ લઉં કે કોઈ એમ આ હું આનાથી વધારે સારી રીતે કરી શકું એવું મનમાં ને મનમાં મને જ ચેલેન્જ આપું એમ કે એટલે ગોરસ જે સમયે થતું હતું એ ગોરસ જ્યારે મેં શરૂ કર્યું એ વખતે પણ સિરિયલ્સ બહુ જ હતી લોકોને બહુ ગમતી હતી હું તો હતી વન ઓફ ધ ફાઇનેસ્ટ સિરિયલ અને બહુ જ સરસ એમ ટેકનિક ટેકનોલોજી એમાં યુઝ થાય એવા પ્રકારનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવા પ્રકારના શોર્ટ ટેકિંગ્સ અને ગ્લેમરસ આખી હોય એ સમય પણ મને એવું થાય કે ગોરસ પણ એવી જ વાર્તાઓ છે જે કહેવાવી જોઈએ અને હું આ સારી રીતે કહી જ શકું એવો એક મને મને શ્રદ્ધા છે તો પછી ગોરસ કહેવાવી જોઈએ એના માટે હું પ્રોડ્યુસર પણ થઈ જાઉં કે આ આવી રીતે કહેવાવી જોઈએ એટલે એ સમય સાથે મને એક એ પારખવાની મને એક પેલી છે કે આ સમય આ ચાલે છે આ સમય લોકોને આ ગમે છે આ આવું થવું જ જોઈએ તરત નવું શીખી જવાનો કે ઓબ્ઝર્વ કરવાનો કે વાંચવાનો એને કારણે હું તમામ ક્ષેત્રમાં અખતરા કરતી રહી છું કે હું એટલું રિસ્ક લઈને કે જે નોર્મલ ચાલતું હોય તો એનાથી કંઈક જુદું કરવાનું મને તરત મન થાય અને એના પાછળ હું એટલો બધો સમય એના પાછળ એટલી બધી એનર્જી અથવા તો એની પાછળ એટલી બધી મહેનત કરું કે એને સક્સેસ થવું રહ્યું એવો હું મને ચેલેન્જ આપું કે આપણે એવું કહેતા નથી કે પણ એ મને એવું થવું જોઈએ કે મારી મહેનતમાં ખોટ ન રહેવી જોઈએ જ્યારે પણ હું કરું ત્યારે એટલું નાનામાં નાની વસ્તુ એટલે સિમ્પલ મારે ક્યાં કે સાદું એક વાંચવા પણ કેમ ન જવાનું હોય તો પણ હું એના વિશેનું બધું વાંચીને જઉં હું કોઈ શો હોસ્ટ કરવાનો હોય તો એના એની આગળ પાછળનું એના ઇતિહાસ વિશે હું જાણી લઉં પછી એ જ રીતે રેડિયો પર વાર્તા કહેવાની હોય તો એ કઈ રીતની વાર્તાઓ લોકોને કનેક્ટ કરી શકે એવા હું સંશોધનમાં પડી જ જઉં એટલે એ જે મહેનત કરવાનો સ્વભાવ અથવા તો એ ચેલેન્જ દેવાનો સ્વભાવ એને કારણે મને અરે ગોડ હેઝ બીન ઓલવેઝ બ્લેસિંગ કે હું એ જે પણ મહેનત કરું છું એમાં એ એટલું જુએ છે એના મહેનત કરે છે તો આટલા આટલા દાયકાની આ સફરને સફળતા ગણો છો સફળતા તો નહીં સફળતા નહીં પણ એટલું ખરું કે તમે જે કર્યું છે ને નોટિસ થયું ને લોકો સુધી પહોંચે એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ પરફોર્મર હોય ને કોઈ પણ તું હું આપણે બધા આપણે અત્યારે આપણું કામ લોકો સુધી પહોંચે અને બીજું કે આપણી મહેનતમાં આપણે કોઈ કચાશ નથી રાખી એટલે એ જે ફુલફિલિંગ મોમેન્ટ હોય ને એ સંતોષ એન્ડ ઓફ ધ ડે તમને મજા આવી ગઈ આજે આજે આ લખવાની મજા આવી ગઈ આજે આ વાંચવાની મજા આવી ગઈ આજે આ શો ની મજા આવી ગઈ બસ એ મજા આવી જવી જોઈએ મજા આવી જવી જોઈએ બહુ સરસ શબ્દ છે એટલા માટે છે મને વ્યક્તિગત રીતે આ ફિલ્મમાં મજા એક જુદા કારણસર પણ આવી છે આરતીબેનની વાત એ રીતે પણ સાચી છે એ એ દોરના સાક્ષી છે જ્યારે ગુજરાતી ટેલિવિઝન્સ ગુજરાતી સ્ટાર્સ વર રિયલી સ્ટાર્સ મને એ દોરની ખબર છે જ્યારે આરતીબેન હોય કે ડાયનાબેન હોય કે ચેતનભાઈ હોય કે પછી રૂપાબેન હોય કે વૈભવીબેન હોય આ એ એ કલાકારો કે જે શહેરમાંથી નીકળે તો એમને જોવા માટે લોકો દોડા દોડી કરતા એમાં એવું હતું કે ચેનલો હતી હા એક જ હતી
એક જ હતી અને એ બે જ કલાક માટે આવતો હતો. એને કાં તમે અમને જુઓ નો એની અંદર ઓપ્શન કે આજે તમે એક ચેનલ જુઓ, બીજી ન જુઓ, બીજી જ બત્રી જુઓ, એવો કોઈ ઓપ્શન જ નહોતો. એટલે એ એ દોરનો પણ એની સાથે એ દોરમાં સારું કામ કરેલો સંતોષ પણ બહુ છે અને બહુ જવાબદારી પૂર્વક થતું હતું. અને સંદીપભાઈ મને એ વાતની છે, લવની ભવાઈની થોડી વધારે વાતો કરતા જઈએ સાથે સાથે, તો તમે આરતી બેન, રૂપા બેન, ડાયના બેન ને બહુ મહત્વના કિરદારોમાં લીધા, એટલે એ ત્રણને જોવાની, તમે જો ફિલ્મ જોઈ હોય, તમને જો ગુજરાતી સિરિયલ્સનો કે કલાકારોનો સહેજ સાધારણ અનુભવ હોય, સહેજ ઓળખાણ હોય, તો તમને આ બહુ જૂના જાણીતા ચહેરાઓ તમને આ ફિલ્મમાં જોવા મળશે. અને વોટ પરફોર્મન્સ પણ એક ફરિયાદ છે, તમે બધાના રોલ ટૂંકાવી કાઢ્યા છે. આઈ વિશ કે રૂપાબેનનો રોલ થોડો વધારે હોત, કે ડાયનાબેન વિશે થોડી વધારે કંઈ કાપવી પડી કે શું. ના ના, એ લોકોના રોલ જેટલા હતા એટલા તો છે જ છે, માત્ર એક કે બે સિક્વન્સ ઇવન, તો ઘણા બધા છે, જે મલ્હારના ઘણા બધા સિક્વન્સ, પ્રતિકના ઘણા બધા સિક્વન્સ, ઇવન આરોહીના, આ બધાના સિક્વન્સીસ કપાયા છે. એનું મુખ્ય કારણ છે કે જ્યાં તમે છે ને કેટલીક વખત સ્ક્રિપ્ટ તૈયાર થાય તો અહીંયાથી મારે હવે ઓન પેપર કાપવું નથી, આઈ હેવ ટુ શૂટ ધીસ સ્ક્રિપ્ટ. એટલે એ શૂટ કર્યા પછી જ્યારે એડિટ કરો પછી એક 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 ડ્યુરેશન થાય કે ત્રણ સવા ત્રણ કલાકનું એક ફર્સ્ટ એડિટ થાય, અને પછી તમારા અમુક અમુક સિક્વન્સીસ છે સ્ટોરીને એક એક સિક્વન્સમાં જે કહેવાઈ ગયેલું હોય વિઝ્યુઅલી અને સિક્વન્સ દ્વારા, એનું એ જ રિપીટમાં થોડું ઘાટું થતું એવો બીજો કે ત્રીજો સિગ્નલ આવતો હોય તો એ મેં ચોપ કરીને, તમારા કોઈની રસક શક્તિ ના થાય એનાથી વધારે કોઈ આશય નહોતો. પણ મુખ્ય વસ્તુ એ છે કે આ ત્રણ વ્યક્તિઓને, આ ત્રણ જે એમાંથી એક તો પત્ની છે, પણ બાકીની બંને વ્યક્તિઓ માટે મારો મારો સિક્રેટ ક્રશ વર્ષોથી રહેલો છે, અને એમની સાથે જિંદગીમાં વારે વારે હું કામ કર્યા કરતો એવું રહ્યું છે, અને એ મારા માટે બહુ રિસ્પેક્ટેબલ એવી ઘટના છે કે એ લોકો મારી સાથે ફ્લોર પર હોવા જ જોઈએ. પણ પ્રપોઝ આટલી લાઈન કરે ના, એ તો બાકી આમ તો બંને ડાયરાબેન સાથે તો આંગળી પકડી લઉં હું મોટો તો, અને થિયેટરમાં મને 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 એ ને ચેતનભાઈ બધા મને પિક્ચર જોવા લઈ જતા હતા, એટલે એમની વચ્ચે હું બેસી જાઉં કે ચેતનભાઈ ને ડાયરાબેન આમ બેઠા, હું વચ્ચે બેઠો પિક્ચર જોવા, આવું આવું બનેલું છે. એટલે અને રૂપાદી બેઠીને શું એ જ્યારે ભણતા હતા ત્યારે મેં એવું સાંભળ્યું છે, હું તો બહુ નાનો, પણ એ જ્યારે ભણતા હતા એચ એ કોલેજમાં ત્યારે ઠીક મણિનગરથી ને વટવાથી કોલેજમાં છોકરાઓ બાર મોટરસાઇકલની ઉભા રહેતા હતા, એટલા બધા ઉપાડા હતા અને એક્ટ્રેસ પાછા અને આટલી મોટી સ્ટાર, એટલે એ બધા એ બધા ક્રશ બહુ નાની ઉંમરના મારા હતા. બીજું કે સંદીપની એક એઝ અ ડિરેક્ટર જ્યારે પણ શૂટ થતું હોય ને ત્યારે એક એવી ડિમાન્ડ હોય કે તમામે તમામ એક્ટર્સ જ જોઈએ, એટલે એને બેસ્ટ એક્ટર્સ જોઈએ, જે બેસ્ટ એક્ટર્સ પાસેથી એમનું પણ બેસ્ટ કરાવી શકે. એટલે તમે એને કહો કે એકાદો સીન છે ને ખાલી એમ બારણું ખોલીને એટલું કહેવાનું છે કે સાત ચાવી યે ગરી ચાવી, તો એ અલાઉ નહીં કરે, હી વિલ નીડ એક્ટર ઓનલી. એટલે ક્યારેક તો અમને એવું થાય કે સાવ સાવ સાલા એક ડાયલોગ માટે બી અમારે એક્ટરને બી એમનું કોલ ધ એક્ટર, અથવા તો એક્ટર હોય જેણે વર્ષોથી કર્યું હોય એને એક પણ ડાયલોગ ના બોલવાનું હોય પણ ફિલ્મમાં ક્યાંક ક્યાંક દેખાય. એટલે સંદીપ એવું કે એક્ટર સિવાય તું કામ જ નહીં કરવું, એટલે મોટા મોટી ચેલેન્જ છે એટલે અમારે એક્ટર્સ શોધવાના. અને બીજું કે પાછું એ હા પાડે બિચારા, એમને તો બોલવાનું નથી પણ સંદીપ ની જાત, એટલે ઘણી વખતે સંદીપ તો બહુ એવું છે કે મારે બહુ એ તો કહીને કામ કરતો હોય એ આખા દરમિયાન, એટલે હજી પણ કોઈ રિલીઝ થયા પછી પણ એટલો બધો ઉચાટમાં રહેતો હોય, એટલે એને ફ્લોર પર એવા એક્ટર્સ જોઈએ કે જેના કારણે એને હૂફ લાગે. ઉચાટમાં રહેતા હોય એ વાત પર આરોહી આવી હતી અને અમે એને પૂછ્યું પપ્પાની ખામી ને ખૂબી, એમણે કીધું તો ખામી એ કે એ બહુ બહુ અધીરા થઈ જાય, બહુ ઉતાવળા થઈ જાય, સમજે કે હું સમજુ છું તમે કેમ સમજતા કેમ નથી. એટલે
મને તો ટેવ છે કે આટલા વર્ષોથી કે સંદીપ અડધું જ વાક્ય બોલીને જતો રહે અને પછી એવું કે તને તો ખબર પડવી જોઈએ ને, અરે પણ કે એને કઈ રીતે એને હી થિંક્સ કે તને તો ખબર પડી જશે કેમ તેમ, પ્લસ એનો ઉચ્ચાર એટલે એ એટલી હદે ઉચ્ચાર કરી શકે કે સામે હું ફોન કરતી હોઉં, હું નૈષદ સાથે વાત કરતી હોઉં અને હું નૈષદને મારા ઘરનું એડ્રેસ આપતી હોઉં તો પણ એ બાજુમાંથી બોલે, જાણે મને મારા ઘરનું એડ્રેસ ખબર જ ના, એને એટલો ઉચ્ચાર કરે કે આ ફોન મૂકી દેશે અને આ નહીં વાત કરે, અથવા તો કોઈને એને કહ્યું ફોન જોડો અને ફોન ન લાગે તો પણ એને ઉચ્ચાર કે એનો ફોન કેમ એંગેજ આવતો હશે. અરે એટલે એ કોઈ પણ વસ્તુ માટે ચિંતા કરી શકે અને કરાવી શકે કઈ રીતે આ જોડી બની, કોને કોને પ્રપોઝ કર્યું, કોણ કોના પહેલા પ્રેમમાં પડ્યું હતું, લવ ની ભવાઈ વિશે તો ડેફિનેટલી લવ ની ભવાઈ છે, તમારા પ્રેમમાં કોણ કોને પહેલા ગમી ગયું, સોનાલી પણ હતી એવી રીતે વૈભવી પણ હતી, રાઈટ, એ બધા આ બધા હિરોઈન્સ હતી, હું તો બહુ સ્ટ્રગલર ડિરેક્ટર હતો, મેં એ વખતે શરૂઆત કરી હતી ટેલિવિઝન શોઝ ને ડિરેક્ટ કરવાની અને ઓફકોર્સ એક જુદા લેવલ પર મારું કામ શરૂ કર્યું હતું, શોર્ટ ફિલ્મ્સ ને ટેલિવિઝન માટે પ્રોગ્રામ્સ બનાવતું હતું એજ્યુકેશનના અને એવા બધા હતું, અને એ દરમિયાનમાં આ લોકો બહુ સ્ટાર હતા, આ લોકો બહુ જ આમ આ લોકો પોપ્યુલર થઈ ગયેલા ચહેરાઓ કહેવાય. આરતી જ્યારથી દૂરદર્શન શરૂ આઈ મીન કમર્શિયલ થયું 87-88 ત્યારથી એ ફર્સ્ટ એનાઉન્સર એનાઉન્સમેન્ટ કરે ટેલિવિઝન પર, એટલે એનો ચહેરો ઓલરેડી સમગ્ર ગુજરાત પર જ્યારે લિંકઅપ થયું, આખું દૂરદર્શન લિંકઅપ થયું ત્યારથી એ પોપ્યુલર કહેવાય. એટલે ક્રશનો પ્રશ્ન તો હતો જ નહીં, માત્ર એટલું સીધો પ્રેમ થઈ ગયો. એટલે આ તો આ એક સ્ટ્રગલ જોવાય કોઈ હિરોઈન મારા માટે, તો કંઈ એવું નાટકો પ્લેસ કરતા હતા અને બધા છોકરાઓની વચ્ચે હું એકમાત્ર છોકરી હતી જેવી, અને વચ્ચે વચ્ચે પણ એવું એસ જ એમ કોઈને કહીએ ને તો બહુ નવાઈ લાગે કે અમારા બેમાંથી કોઈ એકબીજાને પ્રપોઝ જ નથી કર્યા, એટલે એની પર્સનલ લાઈફમાં થોડા મેસઅપ્સ બધા થયેલા ને આ તેને બધું, અને આઈ વોઝ ધેર, અમે બધા મિત્રો હતા પણ છોકરી હું એકમાત્ર હતી, બટ અને પછી અમે અમારું પ્રોડક્શન કે સંદીપ, કારણ કે એ જે બધા એ જે પણ તમારી મેં એવું ઓલવેઝ વાત કર્યું છે કે જ્યારે તમે બહુ સ્ટ્રેસ હો ત્યારે તમે ઉત્તમ કામ કરી શકો, કારણ કે એક જ વસ્તુ છે ફોકસ કરવા માટે જેમાંથી તમે બધું ભૂલીને તમે કામ કરી શકો, ઇનસિક્યોરિટી ઇનસિક્યોરિટી ઇવન ઇવન અત્યારે પણ ઇનસિક્યોર હતો એટલે જ લવની ભવાઈ થઈ શકે. માટે જ લવની ભવાઈ તમારે ખાસ જોવી રહી, કારણ કે આજે આ અંતરંગ ખેલ છે ને, આજે અંતરંગ સ્પર્શ છે ને, આ પેલા પ્રણય ત્રિકોણમાં ક્યાંક ને ક્યાંક તમને દેખાશે. લવની ભવાઈ ખૂબ સરસ રીતે ચાલી રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં, ના જોઈ હોય તો આઈ વુડ ઇન્સિસ્ટ, હું તમને ખાસ આગ્રહ સાથે કહેવા માંગુ છું કે જોઈ આવો. સાથે સાથે જલસો ડાઉનલોડ કરો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન છે, એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝમાં અવેલેબલ છે. એટલે તમારી પાસે આઈફોન હોય, એન્ડ્રોઈડ ફોન હોય કે વિન્ડોઝનો ફોન હોય, તમને આ એપ્લિકેશન તમારા સ્ટોરેજમાં જરાય જગ્યા નહીં રોકે અને બહુ ડેટા પેક ન વાપરે એવી પણ અમે ખાસ તસ્દી લીધી છે. ઘણા બધા લોકો આપણી સાથે ઓલરેડી જોડાઈ ચૂક્યા છે, વચ્ચે એમના નામો પણ લઈ લઈએ. અનિકેત શાહ લાગે છે તમારા કોઈક મિત્ર છે જે કહી રહ્યા છે, એ દિવ્યા, હા અમારે છે જ પણ કંઈ
આ ભાઈ કઈક જુદા જ ખેલમાં છે. દમન શાહ લખી રહ્યા છે, કોંગ્રેચ્યુલેશન ટુ એન્ટાયર ટીમ ઓફ લવ ની ભવાઈ એન્ડ સંદીપભાઈ, માય કોમ્પ્લિમેન્ટ્સ ટુ જલસો, થેન્ક યુ વેરી મચ. દીપ બ્રહ્મભટ્ટ કહી રહ્યા છે, એમને પણ ગમી રહી છે. એરુચ બિલી મોરિયા કહી રહ્યા છે, આરતી મેડમ તમારા ચહેરા ઉપરનું તેજનો રાઝ શું છે? આ સવાલનો જવાબ આપો છો. સતત કામ કરતા રહેવું, સતત ચાલતા રહેવું, સતત ખુશ રહેવું અને હંમેશા પોઝિટિવિટી જોવી, આઈ થિંક ધેટ્સ ધ સિક્રેટ ઓફ હર ગ્લો. તમારા બધી મેં જવાબ આપ્યો. પ્રાગુણ પાઠક કહી રહ્યા છે, સંદીપભાઈ ખરેખર ફિલ્મને એક અલગ ઊંચાઈ પર પહોંચાડી છે, તમે લાગ્યું નહીં કે કોઈ ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ. જે રીતે તમે ફિલ્મના લોકેશન્સ, ડાયલોગ્સ, સીન્સને પોતાની દ્રષ્ટિથી ડિરેક્ટ કરી છે, ફિલ્મ જોઈને એક જ શબ્દ યાદ આવે છે, વાવ. થેન્ક યુ, વાવ. એન્ડ ધીસ ઇઝ કીધું એ બોઝ વાવ, પણ ટીમવર્ક છે. નિશાદભાઈ બહુ બહુ સાચી વસ્તુ એ છે કે ઇટ્સ અ ટીમવર્ક. ખૂબ એક જ દિશા, એક જ વિઝનને બધા જ રીતે, રાઇટર્સથી માંડીને ટેકનિશિયન્સ, સિનેમેટોગ્રાફર, એડિટર, મ્યુઝિક ડિરેક્ટર્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સાઉન્ડ ડિઝાઇનર્સ, આ બધા જ લોકો, ઇવન મારા આસિસ્ટન્ટ્સ, ચીફ એડી, એસોસિએટ, આ બધા જ છોકરાઓ ભેગા થઈને. એટલીસ્ટ મજાની વસ્તુ એ છે કે મારા આરતી અને પ્રોડક્શન ડિઝાઇનર દિલીપ દવે, એના સિવાયની આખી ટીમ એ 27-30 વર્ષની ઉંમરની, 18-30 છે. અને એટલે છે ને આખા ફિલ્મનો લુક બહુ ફ્રેશ લુક આવે. એટલે સ્પેશિયલી દીવના દીવ, તમે ગયા જ હશો, મને વિશ્વાસ છે તમે ગયા હશો, પણ જે કારણથી ગયા હશો એ સિવાયના કારણો ફિલ્મમાં છે, એટલે ખાસ જોજો. એવા સુંદર લોકેશન્સ. બીજું એક વસ્તુ બહુ અગત્યની, એઝ અ પ્રોડ્યુસર આપણે લાઈવ જઈ રહ્યા છે ને, મને બહુ બોલવાનો મોકો લોકો નથી આપતા. કહી દઉં કે કોઈ પણ ફિલ્મ બને ને, ધારો કે એ શૂટ પણ શરૂ થાય ને, એની પહેલાંના લગભગ 6-1 મહિનાથી તો એની પ્રોડક્શન પ્રોસેસ શરૂ થઈ ગયેલી, એટલે થઈ જવી જોઈએ. કારણ કે અમે લોકો એવું માન્યું, હું ને સંદીપ બંને, કે પેપર પર પૈસો નહીં વપરાય. એક કાગળ, પેન, એક બેસવાની જગ્યા, ચા, કોફી, બહુ તો એસી, આટલી જ એની રિક્વાયરમેન્ટ છે. એટલે પહેલા દિવસથી એ બધું જ કાગળ પર ટપકાવી, એમ લોકો કદાચ ઓલ્ડ સ્કૂલ કે વોટ એવર ઇટ ઇઝ, પણ એક એક વસ્તુ નોંધાવેલી. ઇવન મેકઅપ વાળો હોય કે આર્ટ ડિરેક્ટર હોય, એને પણ એક એક સીનની ખબર. એ લોકો પાસે પણ બાઉન્ડેડ સ્ક્રિપ્ટ હોય, કેમેરામેન પાસે પણ હોય, કોસ્ચ્યુમવાળા પાસે પણ હોય. એ લોકો તમામ લોકો, આખી કોર્ટ, એ સિક્વન્સ, સિક્વન્સના નામ, સિક્વન્સની રિક્વાયરમેન્ટ એની સાથે તૈયાર, ઇન્ક્લુડિંગ સચિન જીગર, ઇન્ક્લુડિંગ સચિન જીગર, કે નીરજભાઈ, એ લોકોને બધાને ખબર હોય તો ને તો જ તમે અમુક લેવલનું અચીવ કરી શકો. ધારો કે સંદીપ વિચારે કે મારે બર્થડે પાર્ટી આ રીતે કરવી છે, બર્થડે પાર્ટીમાં મારે આવા પ્રકારની લુક જોઈએ છે, તો એ કેમેરામેનને પણ ખબર હોય, આર્ટ ડિરેક્ટરને પણ ખબર હોય, કોસ્ચ્યુમવાળાને પણ ખબર હોય, મેકઅપવાળા, એટલે આખી ટીમને જ્યારે ખબર હોય ને, ત્યારે તમે એ પ્રકારની કાં બર્થડે પાર્ટી, કાં એનિવર્સરી પાર્ટી, અથવા તો લગ્ન, એના જેવા, અને દીવ, જે દીવ જેવી જગ્યા આપણે 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 બહુ જતા હોઈએ જોઈએ, અમારી તો બહુ પર્સનલ ફેવરિટ છે જગ્યા. હવે વાર્તામાં દીવ હતું જ, એ હતું, એ અમે નહોતું કહ્યું કે વાર્તામાં કે સંદીપે, પણ વાર્તામાં દીવ દીવની રીતે હતું. તો દીવના લોકેશન્સ પર શૂટ કરવા માટે થઈને એની પરમિશન્સથી માંડીને એની લીગલ પ્રોસેસથી માંડીને એ તમામે તમામ વસ્તુઓ એ 2 મહિના પહેલા અમે લોકો તૈયાર હતા. એટલે એ જે અત્યારે લોકો એવું માની લે ને કે આપણે બેસીએ પછી કરી નાખીએ ને, તે તો મારે એવું ખાસ કહેવું છે કે એવું ફ્લુકમાં કશું નથી થતું. આ પ્રક્રિયા છે અને એનું એક એક સાચી વાત કહું તો ગણિત છે, એ સમજવું જ પડે અને પછી જ સીધું કેમેરો. જૂનો સવાલ આજ યાદ કરાવતો હતો કે જેના ઉપરથી મેં બીજા સવાલો તરફ રૂખ કર્યો, કે તમે તો એક એ દોરમાં જોયું છે જયારે ટેકનિકલ ચેલેન્જીસ વધારે હતી અને ત્યારે તમારે પરફોર્મન્સીસ કરાવવાના હતા, અને હવે આ દોરમાં
આ યંગ બ્લડ તમે કીધું એ પ્રમાણે જો 25-27 વર્ષની છોકરાઓ હોય તો એમની એનર્જી, એમનો જોવાનો દ્રષ્ટિકોણ, એમની વાતોની કંઈક ગહેરાઈ કંઈક જુદી હોય છે, કંઈક કંઈક જુદી રીતે એ લોકો બધું જોતા હોય છે. જ્યારે તમે બહુ જ પેલું ડિટેલિંગ કરીને એક સીનમાં 21 ટેક લેવા વાળા કે ઓછામાં ઓછા 21 ટેક લેવા વાળા ડિરેક્ટર તરીકે હશો, તમે ઘણી પરફેક્શનની આગ્રહ સાથે તમે ગયા છો. આ 10-15 વર્ષનો જૂની ફિલ્મથી આ નવી ફિલ્મનો જમ્પ તમારા માટે કેટલો ચેલેન્જિંગ રહ્યો? કારણ કે આમ ઓવરઓલ ફિલ્મ બહુ સરસ કન્ટેમ્પરરી બની છે, એટલે લાગે નહીં કે આ ડિરેક્ટરે ગગો કેદાડાનું પૈણું પૈણું કરતો તો એવી 15 વર્ષ પહેલા એ ફિલ્મ આવી. આમ તો સંદીપભાઈ આ ક્ષેત્રે એવું છે કે દસકો જ હોય છે દરેકના માટે, અને તમે તો દસકા પછી ફરીથી આખું. હા, બહુ બહુ સાચી વાત છે. એ છે ને એ અંદરની આગ છે, પેશન છે, ખબર નહીં જીવું ત્યાં સુધી કેમેરા સાથે રહેવું, આ એક એકમાત્ર મારી વિશ છે લાઈફમાં. બીજી કોઈ એવી કંઈ બહુ મહાન વિશ નથી, મારે કંઈ બહુ અંબાણી થઈ જવું, મારે બહુ પૈસા ધાર રહી બધું ફિલ્મો બનાવવાના પૈસા મળ્યા. કોઈ ખાસ પ્રિપરેશન વિધિન કરવી પડી કે મારે સારું નવી અને આજકાલ જે બધું ચાલ્યું છે અર્બન કન્ટેમ્પરરી અર્બન ગુજરાતી, એવું તો હું નથી માનતો. એ જ્યારે શરૂ કર્યું ત્યારે એ ફિલ્મોથી અમારી ફિલ્મો જુદી છે એટલું કહેવા માટે એકાદ બે ફિલ્મ પૂરતું એ કદાચ ટેગલાઈન બરોબર હશે. I don't think a film is a film is a film. તો ફિલ્મ માટે એવું છે કે પેશન અંદરનું જે ફિલ્મ બનાવવાનું જે છે ને, અંદરનું જે ભૂખ છે ને, એ ભૂખ આખી જાગૃત ના થાય ત્યાં સુધી ફિલ્મ નવી બનાવી નહોતી. એક બીજું કે બે બે દોરમાં જે ફરક ની તૈયારી, હું ઓલ્ડ સ્કૂલ છું અને ઓલ્ડ સ્કૂલ રહેવા માંગુ છું. આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ ઓલ્ડ સ્કૂલ બેઝિકલી, કારણ કે મને મને એ ઓલ્ડ સ્કૂલ હોવાને કારણે કદાચ એટલે જ અત્યારની જે આરોહી જે કહેતી હતી કે બહુ અજંપાવાળા છે, એ જે મારી સિન્સિયરિટી અથવા તો મારી અપેક્ષાને એ છોકરાઓએ કદાચ મારા અજંપામાં લીધો હશે, એ લોકોએ કદાચ મને સાચવ્યો હશે કે આવું કે અમે થઈ જશે, તમે એના બધું શું કામ પૂછો છો એમ. આવું એ બહાર આવું આવું મલારે કીધું કે શરૂઆત મેં લાગે ફોન ઉપર કે ઈમેલ દ્વારા હું વિઝ્યુઅલ એને મોકલી શક્યો કે ભાઈ બેકગ્રાઉન્ડ ની ગીતો તો એને લખી નાખ્યા, પછી એ તો એ સમજાવ માટે મારે એને બોમ્બે થી અહીંયા તું આવી જાય, ફ્લાય કરીને આવી જાય, એક લાખ 5 રૂપિયા બેસ્ટ. અરે પણ તમે મને કોને છો, તમે શું કામ પૈસા કાઢો છો? મેં કહું ના, તું મારી જોડે બેસ, તું મારી જોડે બેસ, એટલે આમ મારી જોડે પિક્ચર જોવા બેસે, પછી એની સિચ્યુએશન અહીંથી અહીંયા લખાવડાવું, ડાયરીમાં લખે ત્યાં સુધી ભાઈ હવે તું જતો રહેજે બોમ્બે. સો ધીસ વોઝ માય સ્કૂલ. પણ પણ એ જમાનામાં એટલું તો 35mm શું હતું કે નિશાભાઈ તમે જ્યારે શૂટ કરો ને તો તમે બધું જ ડ્રો કરીને જાઓ, તમે શોર્ટ ડિવિઝન કર્યા હોય તો જ થાય, બાકી 10,000 એક રીલ આવે અને એ 8 મિનિટ જ ચાલે, 8 મિનિટ પાછું રીલ બીજું બદલવું પડે. સો ધી એટલે એક પણ શોર્ટ તમે ખોટો કે હા એટલે રિહર્સલ્સ કરીને શૂટ કરવાનું, પછી શોર્ટ ડિવિઝન એક્ઝેક્ટલી આ સિક્વન્સમાં 32 શોર્ટ છે તો 32 શોર્ટ્સ તમારે દોરેલા હોય અથવા તો લખેલા હોય. આ શોર્ટ ડિવિઝન છે ને એ મારી સ્કૂલ. હવે એ સ્કૂલ એટલા માટે કે મારું પેલું રોસ્ટોક બહુ વપરાય. હવે ફાયદો એટલો થયો છે ડિજિટલને કારણે કે એ એ એટલી કરકસર કરવાની રહેતી નથી. તમારી ભૂલ હોય મોનિટરિંગ પણ નહોતું, એટલે તમારી ભૂલ હોય તો તમે તરત સુધારી શકો. પણ એને કારણે થયું છે કે લોકો આળસુ ન થવા જોઈએ જે થઈ રહ્યા છે, જે જે થઈ રહ્યા એવું ન થવું છે કે થશે ઇટ્સ ઓકે, કંઈ ભૂલ હશે તો કલ કરી દે કે ફિક્સે કરી દે કે યાર તું દોડ કે ફિક્સે આના, એ જે છે ને એ એ ના થવું. So, forget the old and new school. These guys are cool. Okay. તમે ફિલ્મમેકિંગની એ લોકો પાસેથી એટલા બધા ન્યુએન્સીસ એમના તમને સમજવા મળી શકે છે કે જેને પણ ફિલ્મમેકિંગમાં રસ હોય એમણે આ ફિલ્મો અને આ પ્રક્રિયાને ખાસ જાણવી, જોવી, સમજવી. ખાસા બધા રિસ્પોન્સીસ છે. દીપ બ્રહ્મભટ્ટ કહી રહ્યા છે કે એમને ગમ્યું છે, થેન્ક યુ. મીતા ગોસ્વામી ને અંગૂઠું બતાવીને તમને વખાણી રહ્યા છે. દિલીપ જીરુકા કહી રહ્યા છે, હા, ઓખીના લીધે ઘરમાં ઘૂસીને મોબાઈલ ખોલ્યો ત્યાં જલસો જલસો, આભાર જલસો, આવા સરસ કલાકારો અમારા સુધી લઈ આવે, થેન્ક યુ વેરી વેરી મચ દિલીપ. દીપ બ્રહ્મભટ્ટ કહી રહ્યા છે કે મૂવી મસ્ત હતું. પ્રાગુણ પાઠક પાઠક ફરી કહી રહ્યા છે, આરતી મેમ ને ઇમોશનલ સીન્સ આરોહી સાથેના ઓસમ. યસ, આ ઘણા વર્ષે તમને સ્ક્રીન ઉપર આટલી મોટી પ્રેઝન્સ સાથે અને કોઈક
વધારે મજબૂત કિરદાર સાથે પરફોર્મ કરતા જોયા. પર્ટિક્યુલરલી જે મેરેજ સીન્સના જે છેલ્લે દાંપત્ય એટલે લગ્ન જીવનની શરૂઆતનો એક સરસ મજાનો પ્રસંગ આવે છે ત્યાં આરતીબેન પણ હાજર હોય છે, એ સરસ થયો છે સીન. તમારે વધારે એક્ટિંગ કરવી જોઈએ એવું તમને ક્યારેય ના લાગ્યો બધી પડજણ મૂકીને? તો આ પ્રશ્નનો જવાબ આપો, આરતીબેન એટલે લેખક વધારે સારા, એક્ટર વધારે સારા કે નિર્માતા વધારે સારા? મારા એક્ટર તો આળસુ છે, આની પછીના નેક્સ્ટ શેડ્યુલમાં થયું હશે કે નહીં, પેલો કોસ્ટ્યુમ આવ્યો હશે કે નહીં, અથવા તો લોકેશન આપણે શિફ્ટિંગ નું શું થયું છે, બધું જ સેટ હોય. અથવા તો હું સંપૂર્ણ રીતે રોલ નથી કરી શકતી જ્યારે મારા પ્રોડક્શન હાઉસમાં હોઉં, અને આવું મારે કહેવું ના જોઈએ, પણ જ્યારે તમે પોતાના પ્રોડક્શન હાઉસમાં રોલ કરતા હો ને ત્યારે તમને સૌથી છેલ્લી પ્રાયોરિટી મળતી હોય, એટલે એ શરૂઆતમાં એ બધું કે અમે તમને બધું સાચવીશું, પણ જે સમયે શૂટિંગ શરૂ થાય ને એટલે સંદીપ અને એના આસિસ્ટન્ટ એ લોકોનું વર્તન તમને ઓળખતા ના હોય, એટલે સવારે સૌથી પહેલા તમને ફ્લોર પર બોલાવી લે, પછી વચ્ચે ગમે ત્યારે તમને ફ્રી કરે ના કરે, અને રાત્રે છેલ્લે સૌથી તમને છોડે. એટલે એઝ અ પરફોર્મર હું મને મારા પ્રોડક્શન હાઉસમાં મને મજા ના આવે એ પહેલી વસ્તુ. એટલે જો કહેતો તો કે બહુ ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન થવાનું છે. આ બે વ્યક્તિ ખાસ એટલે બોલ્યા છે કે લોકો એકબીજાને જે નથી કહી શકતા ને અમારા શી ઇઝ વેરી કમ્ફર્ટેબલ વિથ અભિષેક આશીષ એન્ડ ઓલ ધ અરે ઓ આશીષ ને ફિર બદલ કમિશન મમ્મી કરવા જો તો ઇવન દેયર કરવા શી વોઝ વેરી હેપી. આ મને બહુ મજા આવે કારણ કે મને એવું નથી કરવાનું કે કે અભિષેક પેપર કરે આશીષ પેપર વચ્ચે મારે એવું પૂછવું હોય કે તમારું કોઈ ફેવરિટ પાત્ર છે તમે નિભાવેલું એ યાદ કરો તો કયું, જે ખૂબ જે કરવામાં બહુ જ મજા પડી. મોરા પાછળ ચહેરા નામની જે સિરિયલ હતી ને એની અંદર એવું હતું કે 13 વાર્તાઓમાં 13 જુદા કેરેક્ટર્સ, અને 13 જુદા કેરેક્ટર્સ ફક્ત બે જ પાત્રો હોય, અને બે જ પાત્રો, અને પછી અમે ડબિંગ કરતા હતા, તો ધેટ વોઝ વેરી ચેલેન્જિંગ કારણ કે બે પાત્રો સાથે તમારે રમવાનું. અભિજાત અને સૌમ્ય લખેલી, સૌમ્ય અને અભિજાત જોશીએ વાર્તાઓ લખેલી, નવ એક વાર્તાઓ અભિજાત લખેલી, હા બાકીની નવ એક શોર્ટ સ્ટોરીઝ અને ત્રણ સૌમ્ય લખેલી, પણ એમાં એવું હતું ત્રણ તેર વાર્તાઓ અનફોર્ચ્યુનેટલી કાજલ હોય કે મીતાઈ હોય કે નેહલ હોય કે આ તો કેરેક્ટર તમને જ ધ્યાનમાં રાખીને કર્યું છે, એટલે અમે નહીં લખીએ એમ, એટલે મારે દર વખતે લેખકોની સામે ઝૂકી જવું પડે. બાકી એ આઈ લવ પ્રોડક્શન, મને બહુ જ ગમે પ્રોડક્શન, કારણ કે પ્રોડક્શન સંપૂર્ણપણે તમારા હાથમાં હોય છે. હાથમાં એટલે કે તમે એને ધારો એવો સ્કેલ આપી શકો, એટલે હું એને બેસ્ટ કરવા માટે થઈને જેટલા પણ પ્રયત્નો કરો એટલા તમે એની અંદર અચીવ કરી શકો. પણ જૂનું જે દૂરદર્શન પર આવતી હતી, મારે પણ એક ઘર હોય, વર્ષાબેનની નોવેલ, અને ડાયનાબેન તમારા મોટી, અને કીર્તિદાબેન મમ્મી, અને તમે એમાં તમારું સહેજ માનસિક અસ્થિર વ્યક્તિનો કિરદાર હતો, એ કિરદારમાં ખાસી નામના મળી લોકપ્રિયતા. લોકપ્રિયતા તો એ ગમે કે વી હેવ બીન બ્લેસ્ડ કે અમને મળી છે બધામાં, કે આ તમે સરસ જ કરો છો કે આ રીતે, બટ ધેટ વોઝ અ ટફ કે અન પછી તમે, હા પણ વોટ આઈ બિલીવ કે પરફોર્મન્સ માટે તમે જેટલું નેચરલ જે કરતા હો એ જ વસ્તુ તમારે સ્ક્રીન પર કરવી જોઈએ. સ્ક્રીન પર આવો એટલે તમે થોડા એમ કે ડ્રામેટિક થઈ જાઓ કે એવું તેવું કોઈ હોતો નથી એમ, એટલે ક્યાં તો હું એવું કહું તો પણ મેં કે એટલે મને એ રહ્યું. અને બીજું લખવાનું બહુ ગમે કારણ કે એ સંપૂર્ણપણે તમારા વિશ્વમાં તમે જઈ શકો, એટલે પહેલો પ્રેમ એ
પ્રોડક્શન અને આ રાઇટિંગ એટલે જિંદગી એક્સપ્રેસ બંને સાથે આવે. જીવનના સરસ મજાના તબક્કે આરતીબેના બંને ક્ષેત્રોને બહુ સરસ રીતે ઊંચાઈઓ પર માણી રહ્યા છે. વી વિશ ધેમ ઓલ ધ લક અને વી વિશ ટુ સી યુ મોર એઝ અ એઝ એન એક્ટર પરફોર્મર ઓલસો. સો સંદીપભાઈ ભલે આપણે ઘરની હા ભલે એવું ગમે ત્યારે હસી ઉઠું કે આ લોકો કે સીન લાંબો થયો અને હવે કે સ્ક્રિપ્ટ લાંબી થઈ ગઈ ને કાપવા માટે એટલે હું એડિટરની સામે જોઈ કે મારા રોલ લખાયા છે એટલા માટે કદાચ હું ગમતમાં એવું કહું કે ડિલીટેડ સીન જે દિવસે લવની ભવાઈને આવશે એ દિવસે મારી થઈ કાકી બંદિશ પટેલ મીનવાઈલ કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે. થેન્ક યુ બંદિશલ. વિશાલ શ્રીમાળી હાય કહી રહ્યા છે. એરિટ્સ બિલુમોરિયા કહી રહ્યા છે કે સંદીપ સરને પૂછો કે એમના અને આરતી મેડમના નામમાં ડબલ એ નો કોન્સેપ્ટ શું છે. કોઈ જ કોઈ કારણ નથી. ખાલી તમારું નામ જે મેરેજ છે ને મારું નામ સંદીપ છે. ઓકે. જિગીશ ગોરા કહી રહ્યા છે લવની ભવાઈ મલેશિયામાં રિલીઝ થવાની છે. અમારી પાસે હજી કોઈ મલેશિયા કારણ કે છે ને સી બહુ જ બધાને આ અત્યારે આ પ્લેટફોર્મ પર કહી દઉં કે બહુ બધા એવું કે અમારે ત્યાં રિલીઝ કરો પણ દરેક જગ્યાની રિલીઝની એક સિસ્ટમ હોય ત્યાંનું સેન્સર હોય અથવા ત્યાંનું ગુજરાતી સમાજ ત્યાંના લોકો હોય ત્યાં કોઈક એવા માણસો હોય કે જે આવા પ્રકારનું કામ કરતા હોય જો તમારી પાસે એવા કોઈ કોન્ટેક્ટ હોય અથવા તો ત્યાં આવી ફિલ્મો અગાઉ આવી ગઈ હોય તો અમને કહો તો અમે એ લોકોનો સંપર્ક કરી શકીએ. પછી ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ માં જય ગરબી ગુજરાત ને રેડિયોની તમે લોકો કરી રહ્યા છે અને બધેથી કે લોકોના બહુ જ સરસ રિસ્પોન્સ છે. યુ ફીલ સો ગુડ કે તમને કોઈ ઓસ્ટ્રેલિયાથી એમ તમને મેસેજ કરે કે અમે અહીંયા જોઈને અમે અહીંયા અમને બહુ મજા આવે અમે અમે કોઈને ઓળખતા નહીં વી વેર હમિંગ યોર સોંગ્સ એવા લોકો વિડીયો કરીને મોકલે પત્યું ત્યારે અમે બધા સ્પેશિયલ એટલે ઇટ ફીલ સો ગુડ કે તમે તમે જે તમારું જે સપનું છે કે તમારા લોકો સુધી આ વાત પહોંચે એ એ શક્ય બની છે એ આ બધા બહાર જે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે અથવા તો પોતે રિસ્ક લઈને પોતે કામ કરી રહ્યા છે કારણ કે પરદેશમાં હું એવું માનું છું કે જ્યારે પણ ત્યાં રિલીઝ કરવામાં સૌથી મોટો પ્રશ્ન આવે કે ત્યાંના પણ માર્કેટિંગના બજેટ્સ ખાસ્સા એવા હોય છે અને પ્લસ નાનકડા ગ્રુપ હોય છે સમાજ હોય છે જે ભેગા થઈને એ લોકો જુએ એટલે જે રજૂ કરે એને એને પણ ખોટ ન કરવી જોઈએ જે લોકો જુએ એને પણ સંતોષ થવો જોઈએ એટલે આ બંને એન્ડ પર જ્યારે બંનેની અપેક્ષાઓ મળે ને સાથે સાથે તમારી પણ પ્રક્રિયા ચાલતી મને ગમે છે અત્યારના યંગ ફિલ્મ મેકર્સ ખરેખર ટુ બી વેરી ઓનેસ્ટ વિથ યુ કે મને બહુ જ 5-6-7 વર્ષથી તો મને એટલું બધું ગમે છે ભલે કદાચ પહેલી ફિલ્મ એમને એ પરીક્ષામાં થોડા ફેલ ગયા હોય તો ન સારી બનાવી હોય કે ઇટ્સ ઓકે પણ એમનું ઇન્ટેન્શન બહુ જ સરસ હોય ફિલ્મ મેકિંગનો તો ચાલે પણ ઇન્ટેન્શન બહુ જ કામ છે ઓનેસ્ટી ના હોય અને જસ્ટ તો નહીં બનાવી જોઈએ ફિલ્મ. ફિલ્મ બનાવી કેટલું અઘરું અને એવું નથી પણ મને છે ને એ ફિલ્મ માં જે ગમતું હોય ને એવું લખું છું હું એ ફિલ્મ ના ખોટા ખોટા વખાણ નથી કરતો. આશીષ કૃષ્ણદેવ વૈશાલ વિજય ગોસ્વામી એ બધા એવું કે
સતત મારી સાથે અને પછી પછી એ લોકો મને ફોન કરીને એવું કે સરને કંઈ પણ તકલીફ હોય તો અમને કહેજો, સરને કહેજો ગુંજાય નહીં, સરને એમ કે એટલે એ એ લોકોને એમ કે સંદીપભાઈ બનાવે અને અને ધે આર ફ્રેન્ડ એટલે એબ્સોલ્યુટલી મારા મિત્રો એટલા બધા છે કે હું એમને એમની સાથે એમના જેટલો જ હું નાયક છું એમની સાથે એવી જ રીતે હું વાત કરું છું અને પ્લસ એમને હું એટલો બધો રિસ્પેક્ટ આપું, મને એટલા બધા એ લોકો ગમે છે કે કોણ નોન એટલે સુપરસ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી એટલે પૈસા ખર્ચે, એના કરતાં આ છોકરાઓએ કેટલા બધા નવા નવા છોકરાઓ સાથે ફિલ્મ બનાવી, કૃષ્ણદેવે કેટલા નવા છોકરાઓ સાથે ફિલ્મ બનાવી, અભિષેકે કયા બે છોકરાઓ સાથે એકદમ કેવી રીતે જયશ્રીનો આપણો પેલો દિવ્યાંગ અને એકદમ નવો પ્રતિક આ બેને લઈને બિહાર બનાવી. સો આ બધા ફિલ્મ મેકર્સ તો અમારા જે હું તો બહુ સિક્યોરિટીમાં રમનારો એ વખતે બી ઇજન કુમાર લઈને ફિલ્મ બનાવતો હતો, ભલે મોતીના ચોકરે બનાવી હોય, ભાઈ સાહિત્ય કૃતિ પર બનાવી હોય, ગગો બનાવી હોય, પણ એ બધું હું સુપરસ્ટાર્સને લઈને બનાવતો હતો. જ્યારે આ છોકરાઓ તો એમને રિસ્પેક્ટ સલામ એટલા માટે છે કે આ લોકોએ તો કેટલી સરસ સરસ વાર્તાઓ કરીને કે ફિલ્મો બનાવી અને પાછી નવા છોકરાઓ સાથે પિકઅપ, તો એમની ડેરિંગ વધારે છે અમારા બધા, એટલે મને એ રીતે એમના માટે હું હાઈ હાઈ આમ કે આમ ઉપર જોઉં છું એ લોકોને. આઈ લવ ધેમ, આઈ લવ ધેમ, આઈ એમ સો હેપી ટુડે કે આ જે વાત છે એનો આટલો સુંદર આવો સરસ જેને કહેવાય ને કે ગદગદ કરનારો આ ખુલાસો, તો ખરાબ શબ્દ છે પણ છતાં આ વાત અહીંયા આવી રીતે અભિવ્યક્ત પામી છે. મને વિશ્વાસ છે કે ઘણા લોકો જે આ વિશે વાત કરતા છે એમને સરસ જવાબ મળ્યો હશે. મીનવાઇલ રામી ધ્રુવિત કહી રહ્યા છે હાય, ગ્રેટ મૂવી, એમને મૂવી પસંદ પડી રહી છે. પેની શાહ કહી રહ્યા છે યોર ડોટર ઇઝ ટુ ક્યુટ. એક વાત એવી કે આરોહી માટે પિક્ચર બનાવી છે ઇઝ ઇઝ ના ના ત્યારે કે આરોહી વોઝ ધ લાસ્ટ ચોઇસ. આ એક બહુ જાણવા જેવી વસ્તુ છે કે આરોહી વોઝ ધ લાસ્ટ ચોઇસ, કારણ કે આરોહી મેં મારા માટે પિક્ચર બનાવી, મારી કેરિયર મારી કેરિયર ડામાડોળ થઈ ગઈ હતી, ફિલ્મોમાં મારે આવ્યું હતું, આમાં કોઈ આરોહી નથી, બારોહી કોઈ વચ્ચે નથી આમાં, કારણ કે મોતીના ચોક માં કેમ તેમ કર્યું, પછી એની વચ્ચે અમે એક સિરિયલ જયારે દૂરદર્શન પર કરવાની હતી ત્યારે કહ્યું તો એને બહુ કકડાટ કરતા કરતા કરી. પછી જયારે સૌથી પહેલું કાસ્ટિંગ આપણું મલ્હાર નું હતું, પછી પ્રતિક નું, અને આરોહી વોઝ નોટ ડિસાઇડેડ, એટલે રાઇટર્સને પણ અમે એમ કે આપણે આરોહીને કેવી કંઈ પણ પૂછીએ, અમે મલ્હારને પૂછીએ કે તું જે કામ કરતો એની સાથે અમે લોકો નાટકો જોવા જઈએ, અમે લોકો જે નવી ફિલ્મ આવતી એ છોકરીઓને જોઈએ, પછી એમ થાય આ લઈ કરી શકશે નહીં કરી શકે એમ. પછી સંદીપ આપણે આરોહીને પૂછવું છે તો આરોહી એઝ યુઝ્યુઅલ કે હું, અને આરોહી કેવી છે કે તમને એવું લાગતું હોય તો ઓકે, કામ કરવા જાઓ ફિઝિકલી વ્યવસ્થિત આમ 24 કલાક જોડે રહીએ ત્યારે ધીમે ધીમે થાય. સૌથી ઇઝી ટુ વર્ક અને કમ્ફર્ટ ઝોન માં પ્રતિક હતો કે જે જે નાટક થી માંડીને આ બધાની સાથે પ્લસ મારા સાથે વર્કશોપમાં પણ એનું હું તરત બોલું ને તરત સમજી જાય અને તરત મલ્હાર સમજો જ હોય, પણ મલ્હાર વ્યક્ત કરે હું સમજો છું, અને આરોહી તો મિસ્ટીરિયસ જ રહી છે, કરશે કે નહીં એક્શન બોલું ત્યાં સુધી મને ખબર આવે કે સારું કરશે કે નહીં, એટલે એ બહુ ટફ હતું. મારા સંદીપભાઈ આરતી અને આઈ એમ શ્યોર કે તમે મને જોઈ રહ્યા છો, હું સારી નવી ટી શર્ટ પહેરીને મજાની વસ્તુ છે કે ભવની ભવાઈ જયારે બની રહે કે શિવા ત્યારે છત્તીસજી ત્રે જયારે આ ફિલ્મ ને જોઈ ને આપણા લેજન્ડે અને આ ફિલ્મને જોઈ ત્યારે સત્યજીત રે એક સેન્ટેન્સ ઇન્ટરવ્યૂમાં ઓફિશિયલી બોલેલા કે હવે મારું મૃત્યુ થાય ને તો મને સંતોષ થશે, કારણ કે કેતન આવી ગયો છે ફિલ્મ બનાવવા માટે, આવું બોલેલા. સો ભવની ભવાઈ ઇઝ અ લેજન્ડરી ફિલ્મ, માત્ર આ એક નાની વસ્તુ છે કે ભવની જગ્યાએ લવ મૂક્યું અને એ વાર્તા સાથે આ મિતાઈ શુક્લનું પાપ છે મારું છે. જેને જેને ફિલ્મ જોઈએ અને ખબર કે આપણે રેડિયો સાથે કામ કરતા હોઈએ
તો આપણે સેગમેન્ટનું નામ એવું જ શોધીએ જે સ્પૂફ પ્રકારનું હોય અને કોઈ કોઈ આવા નામ પરથી આવ્યું હોય તો ઇટ વોઝ ઓબ્વિયસ કે બીતા એ શોધ્યું કે ઇટ શુડ બી લવ ની ભવાઈ. અને બીજી એક સરસ એરુચનો સરસ રિસ્પોન્સ છે કે આજે લવ ની ભવાઈ પાર્ટ 2 રિલીઝ થઈ ગઈ હોય એવું લાગે છે. નાઇસ ટુ નો ધ રોમેન્ટિક લાઈફ ઓફ બોથ. થેન્ક યુ એરુચ, થેન્ક યુ વેરી મચ. 2017ની ફર્સ્ટ ગુજરાતી મૂવી બેસ્ટ છે એવું રામી ધ્રુવિકનું ફરી કહેવું છે. મુબારક મીર વાવ લખે છે મૂવી માટે. કોમલ પંચાલ મસ્ત મૂવી, જોવી જ જોઈએ એવો એમનો રિસ્પોન્સ છે. આરોહી સાથેનો તમારો એક દીકરી તરીકે નહીં એક એક્ટ્રેસ તરીકેનો એક્સપિરિયન્સ શેર કરશો આરતી મેમ? સંદીપ ભાઈ મારે પરફોર્મન્સ કરવાના હતા તો આરોહી સાથે તો એ એઝ યુઝ્યુઅલ એના ટેન્શન હોય. મને એમ થાય કે એ સમજશે કે નહીં, હું તો સમજી ગઈ છું. સંદીપ કે છે બરોબર, પહેલા આ બેન ઝઘડશે તો નહીં, મારે તો ઓલવેઝ એના ટેન્શન રહે કે. અને આરોહી અને સંદીપની એણે પણ કહ્યું હશે એના પહેલામાં કે એ લોકોની બહુ જુદા પ્રકારની એક રિલેશનશીપ છે એ લોકોની, કે એ લોકો અતિશય ભાઈબંધોની જેમ ઝઘડા કરી શકે ખૂબ બધા. એટલે આરોહી મને કે જો આ ફિલ્મમાં હું ને પપ્પા અમારી રિલેશનશીપ સર્વાઈવ થઈ ગઈ તો અમને આખી જિંદગી વાંધો નહીં આવે. એટલે એ લોકોને એટલું બધું બને પણ ખરું, કારણ કે બહુ જ અચ્છા સ્વભાવ પણ અમુક રીતે એ લોકોના પેલા સરખા પ્રકારના એવી રીતે છે કે એ લોકો બંને જ મારી દ્રષ્ટિએ કમ્યુનિકેશનમાં નબળા છે એ લોકો. આજે મારે આ લોકો સાથે જવું છે અને જમવું છે. અનેક વાર એવી કે જયારે હું એમ કહું કે તમે લોકો ઝઘડવાનું બંધ નહીં કરો તો હું હિમાલય જતી ઓનલી લાઈન કે હું એટલી હદે કંટાળું એ લોકો બોલવાનું બંધ કરે. બાકી એ લોકો એક પ્રશ્ન પર તમારા આ બરોબર નહોતું ને આ નહોતું એને માટે એ લોકો ભયંકર પ્રકારે આર્ગ્યુમેન્ટ કરે છે. અને મારે એઝ અ ડિરેક્ટર એટલું કહી શકાય કે શી ઇઝ એબ્સોલ્યુટલી અ વેરી ફોકસ્ડ kind of actress. She must to focus on performance the woman like. So where do you see her? I think she in future. If post 10 years? હા, મને એવું લાગે છે કે એને એક્ટિંગને બહુ જ ગંભીરતાથી સિલેક્ટ કરવા જોઈએ પડે સારા પ્રોજેક્ટ્સને સારા ડિરેક્ટર્સને. પણ ઓફકોર્સ એની પ્રોફેશનલ કોઈક એને જે કેમેરાની પાછળ વધારે કામ કરવું છે એટલે એની ઉપર તો કામ કરે જ, પણ ગુડ સબ્જેક્ટ સાથે ગુડ ડિરેક્ટર સાથે એની ફિલ્મો કરવી જોઈએ. અપાર્ટ ફ્રોમ માય આરોહીનું એક વચ્ચે જે આપણે પેલી પ્રોડક્શન વાળી અને પ્રોડ્યુસર વાળી ને તમને શું ગમે એ વાળી વાત પર રિસ્પોન્સ છે કે આ મમ્મી અત્યારે પણ પીસીમાં 10 ફાઇલ્સ ખુલ્લી રાખીને ગઈ છે અને આ દરેક પીડીએફ ફાઇલમાં કંઈક વિચિત્ર આંકડાઓ જ વંચાય છે, એટલે એ 24/7 પ્રોડ્યુસર જ છે, બાકી બધું એ હોબી તરીકે કરે છે. એવું પણ લખેલું હોય કે આ કોસ્ટ્યુમ્સ આ સીનમાં, આ કોસ્ટ્યુમ્સ આ સીનમાં, આ કોસ્ટ્યુમ્સ આ સીનમાં આ છે એવું બધું પણ હોય. આ સીનમાં આ કરવાનું છે અથવા તો આ લોકેશન માટે જવાનું છે એવું પણ હોય. અને બીજા પાને ચોખાનો લોટ કેટલો લાવવાનો છે એટલે પણ એટલે ટફ વસ્તુ એ છે કે હું કોઈને ત્યાં પણ લગ્નમાં જાઉં તો પણ મને એવો વિચાર આવે કે આ પર ડિશ ગણાઈ હશે તો હું એક ડિશમાંથી હું ખાઈ લઉં. જે નવી નવી એજન્સી મારી સાથે જોડાઈ આ દરમિયાન, કારણ કે હવેનો સમય એવો છે કે જ્યાં આપણે તમે માર્કેટિંગ અથવા તો એના એવન્યુઝ વધી ગયા છે તો એ લોકો મને પૂછે કે મેમ આનું બજેટ કેટલું છે આપણું એમ. એટલે હું એમ કહું કે હવે ઊંધું કરો, તમે કહો કે આનું કેટલું છે એની પરથી હું નક્કી કરીશ એનું બજેટ કેટલું છે. એટલે ઇટ્સ ટ્રુ કે હું 24 કલાક મારું ધ્યાન પ્રોડક્શનમાં હોય. અને બીજું કે અમુક હું એટલા માટે શીખી ગઈ છું કારણ કે સંદીપને કંઈ જ નથી આવડતું. એને ધારો કે અમે એમ આવતા હતા, એક તો હાર્દિકે લોકેશન મોકલ્યું અને સંદીપે ખોલ્યું. હાર્દિક અને સંદીપ બંને એન્ડ પર સરખા છે એટલે જીપીએસ કા એ હોય ના હોય એને શું એ ટેકનિકલ બાબતોમાં કે કશામાં પણ એમ એને એને તો
ધારો કે એક વસ્તુ ઘરમાં ખરાબ થાય તો બદલી જ નાખવાની મારો શોખ છે, પણ આની આ વસ્તુ મારે તમે ક્યાંય પણ મૂકો તો હું આટલી જ શિદ્દત થી કરું. એનું કારણ એ છે કે જે સ્ત્રી લગભગ સુંદર રીતે ઘરનું વ્યવસ્થાપન આટલી સરસ રીતે આટલા વર્ષોથી આટલા વ્યવસાયો સાથે આટલા આટલા વૈવિધ્યના સ્વભાવ ધરાવતા વ્યક્તિઓ સાથે કરતી હોય, નિર્માણ વ્યવસ્થાની એક્સપર્ટ હોય, આપણે માની જ લેવું જોઈએ. એટલે આઈ એમ શ્યોર ધેટ યુ આર રોકિંગ ઇન ધેટ ફિલ્ડ. બીજું કે તમે કોઈ માણસની સાથે એની પેશનને ભી પાળી જાઓ ને ત્યારે આવો દેશ. ક્યાં વાત, સંદીપની પેશનને, સંદીપ સાથે એની પેશનને જ્યારે પાળી ત્યારથી આ એક કે આ વસ્તુ આપણે જ કરવાની છે. આવતા જન્મે કદાચ હું એવી સ્ત્રી જન્મીશ કે જેને કઈ ના આવડતું. ત્રણ દિવસ એક વાર બોલે છે કે આવતો જન્મ ભૂખ નથી હો આપણે, અથવા તો ભૂખ હોય ને તો પણ મારા સુધારા વધારા લેખિત સાથે હોય તો જ, બાકી આપણે કોઈ એવા સાત જન્મના સંબંધો નથી એવું કે સવારે કહેતો હતો કે એક બેન એને કોઈ મળ્યું હશે તો એક બેન કહેતા હશે કે એમના હસબન્ડ ને કે તું પછી મેં તો કીધું કે આ ટિકિટ બુક કરાઈ આવ, આ ટિકિટ બુક કરાઈ આવ, તો એ ભાઈ બિચારા કે બહેનો બધા નિર્ણય લેતી હશે ને ભાઈ ટિકિટ બુક કરાવ. મેં તો સંદીપ ઘણી બધા કેસમાં પુરુષો ટિકિટ બુક કરાવે, આપણે કોઈ દિવસ નથી કરાવી. એટલે એવું એવા કસમે પડતો જ નથી કોઈ પણ જગ્યાએ જવાનું. તમે કહો તો હું આવું નાખો તો ને. સો એટલા માટે આ ભવાઈ લવ ની ભવાઈ છે. ઓકે, રામ મોરી, સ્વાતિ દવે, બ્રિંદા ઠક્કર, અનિલ ચાવડા, વિજય કે પટેલ, આ બધા જ પોતપોતાના ક્ષેત્રના જાણીતા નામો આપણને જોઈ રહ્યા છે. તમે બધા અમારી સાથે જોડાયા છો. થેન્ક યુ. હાય રામ, હાય વિજય, હાય સ્વાતિ, મલ્હાર, આરોહી અને પ્રતિકને તમે ત્રણે હાય કરી દો, કારણ કે એમને હાય મલ્હાર, હાય આરોહી. મેં બધું તમારા વિશે સારું બોલ્યું છે, માત્ર આરોહી વિશે કદાચ થોડું ખરાબ બોલ્યું છે, બાકી અધરવાઇઝ બધું બેસ્ટ જ છે. અમારું નામ મલ્હાર, મલ્હાર, પ્રતિક અને આરોહી, એટલે આરોહી તો દીકરી જ છે. મલ્હાર માટે એવું કહેવાય કે મલ્હાર જન્મ્યો એના બીજા દિવસે મેં એને હાથમાં લીધેલો. રોલ કરતો હતો અને સવારનું શૂટિંગ હોય, પછી મોડું થાય થોડું શૂટિંગ, અને શૂટિંગમાંથી પછી એને એને ટેન્શન હોય, કારણ કે એના પપ્પા સતત એને એવું કહેતા હોય કે તારે સ્કૂલે જવાનું છે, અને પછી હું એમ કહું સ્કૂલે નહીં જાય તો ચાલશે, કશો વાંધો નહીં એમ કરીને. એટલે એના પપ્પા હજી સુધી મને કહે છે કે તમે એને સ્કૂલે ના જવા દીધો ને એનું આ પરિણામ છે. અને પ્રતિક સાથે બે આરતી ઇઝ સચ, અને પ્રતિક છે ને એ એટલો બધો જેન્ટલમેન, એટલો બધો અને એટલો મજાનો આર્ટિસ્ટ છે કે બહુ જ ઓછા આર્ટિસ્ટ એવા હોય કે જેની સાથે તમે દોસ્તી થાય, દોસ્તી થાય, ઘરની દોસ્તી, ઘરની દોસ્તી થાય. એટલે પ્રતિક ઇઝ ધેટ પર્સન કે જેની સાથે તમને એમને મળવું ગમે, વાત કરવી ગમે, તો યુ ફીલ સો ગુડ કે એ ઘણી બધી જુદા પ્રકારની વાત કરી શકે. અને ઇઝ સચ અ જેન્ટલમેન, એટલે આપણા ક્ષેત્રમાં મલ્હાર પણ એટલો કમિટેડ, પ્રતિક પણ એટલો કમિટેડ, બંને જણ પોલ સપાટ, પણ છતાં મને બંને સાથે બહુ ફાવે કે આઈ એમ સો બ્લેસ્ડ કે કોઈ પ્રોડક્શન હાઉસને આવા પ્રકારના સરસ પરફોર્મન્સ મળે. રિપીટ વેલ્યુ જેની ખૂબ છે, ટેલિવિઝન પર આવે તો જોવી ગમે, ડાઉનલોડ નહીં કરવાની, પાયરસી નહીં કરવાની, આપણે થિયેટરમાં જવાનું. આપણે તો કેટલા બધા રૂપિયા ખર્ચી નાખીએ છીએ ખાલી ખોટા, તો આ મૂવી પાછળ જવાનું, સરસ મજાનું ગ્રુપમાં જઈને ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો એવી સરસ મૂવી છે લવની ભવાઈ, રનિંગ સક્સેસફુલી.
તમે લોકો ફિલ્મ જોવા જાવ, તમે લોકો બહુ જ ઉત્સાહમાં અને બહુ જ પ્રેમથી મને રિએક્શન મોકલજો, ફેસબુક પર લખો છો અને સતત લખતા રહો રિવ્યુઝ. આઈ લવ રિવ્યુઝ. અને તમારા રિએક્શન્સને કારણે જ હું બીજી ફિલ્મ બનાવી શકીશ. અને તમારા બોક્સ ઓફિસ રિએક્શન વધતા તમારા ફેસબુક અને તમારા સોશિયલ નેટવર્ક પર આ ફિલ્મને તમે જે પ્રમોટ કરી રહ્યા છો પોતાની જાતે સ્વયંભૂ, એ અમારા માટે બહુ જ મોટી વસ્તુ છે. માત્ર એટલું છે કે તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ તો પડદા પરથી વિઝ્યુઅલ્સને બહુ લાંબા સમય માટે શૂટ, ધારો કે બી તમે કર્યું હોય, આમ તો ન જ કરવું જોઈએ એક એક, પણ એ કર્યા પછી તમે સોશિયલ નેટવર્ક પર એટલું જ લાંબુ તમે મૂકશો તો હજી ઘણા બધાને ફિલ્મો જોવાની બાકી છે. એટલે મહેરબાની કરીને અમે જેટલા વિડીયોઝ મૂકી શકીએ ને, મૂક્યા છે ને ફિલ્મના, એટલી જ વસ્તુ તમે પણ તમે એમાં મૂકીને અમારી ફિલ્મ વિશે લખી શકો. તમારી ફિલ્મના લવરી ભાઈ મારી જ રીત નથી, તમારી છે. માત્ર એટલું છે કે એ પેલું પેલું પાયરસ જેવું લાગે ને, એટલું લાંબો સિક્વન્સ તમે તમારા ફેસબુક સોશિયલ નેટવર્ક પર ન મૂકતા, જે તમે શૂટ કરો તમે પ્રેમથી કર્યું હોય, તમને ખબર નથી કે આ ગુનો છે, પણ એ ગુનો તરીકે ગણાઈ શકે. અને એન્ટી પેલું પાયરસી સ્કોડ છે એ આ ફિલ્મની બહુ સ્ટ્રોંગ છે અત્યારે. પછી મેં કીધું કે બહુ જ સરસ રિવ્યુ, પણ તમે મેં કીધું આમાં અંત જરા જે કહી દીધો છે, તો કે લે મને તેમ કે અઠવાડિયાથી ચાલે છે. પ્રમોશન માટે આવશો આરોહી મેમ અને મંથાલ, અરે બોલાવો અને પ્રેમ કરો, બાકી બોલાવશે ત્યારે તો એ લોકોનું કઈ પૂછી જોઈ છું. પ્રવાસ, એના ખર્ચા, એના એના આવવા જવાનું, અમે અહીંથી મણિનગર હોય તો તાત્કાલિક સ્વાતિ દવે કહી રહ્યા છે, સો પ્રાઉડ ઓફ આરોહી, હાર્દિક સોલંકી ને ખૂબ ખૂબ મજા પડી રહી છે, ગભરું ખર્ચર કહી રહ્યા છે વેલ, જય શ્રદ્ધારો અ વેરી વેલ નોન ફિલ્મ ક્રિટિક, હાય જય લવર, અને અદિતિ ઠાકોર અ વેરી વેલ નોન ડિરેક્ટર, યસ જોઈ રહ્યા છે, ધે આર ધે હેવ જોઈન્ડ અસ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ, કોંગ્રેચ્યુલેશન ફોર ભવર, અને બહુ જ સુંદર ફિલ્મ બનાવી છે અને આઈ લવ ધેટ ફિલ્મ, ગ્રેટ. મલ્હાર ઠાકર તો આપણી સાથે ની સાથે છે અને કહી રહ્યા છે મારું મોટું હગ તમને ત્રણ જણાને, હાય બધા હગ. અદિતિ ઠાકોર કહી રહ્યા છે કોંગ્રેચ્યુલેશન સંદીપભાઈ એન્ડ આરતીભાઈ, એમનો રિસ્પોન્સ સો નાઇસ, થેન્ક યુ. આઈ જસ્ટ સો મૂવી ટુડે ઇન મેલબોર્ન, ભાવેશ લખતરિયાનો, હાય ભાવેશ, થેન્ક યુ સો મચ. કેવિન પારેખ, સંદીપ અંકલ, સ્ટાર્ટ ડિરેક્શન સ્કૂલ, નો, આઈ હેટ સ્કૂલ, મારી સાથે કામ કરો. અચ્છા, હું સ્કૂલ્સમાં ભણાવવા જઉં છું, દરેક મીડિયા સ્કૂલમાં, એટલે એમબીસીમાં જઉં છું કે બીજી જેટલી પણ યુનિવર્સિટીઝમાં ફિલ્મ મેકિંગના કોર્સીસ કે એવું હોય છે, પણ હું તો કશું મેનેજમેન્ટ કરી શકું એવું તાકાત, મને ફિલ્મો બનાવતા જ આવે. આ જો સ્કૂલ ચલાવવી હોય તો એની પર કરવું પડશે, એના કરતાં એ બેટર છે કે ફિલ્મો બનાવે મારા માટે અને હું ડિરેક્ટ કરું. ઓકે, જો રસ પડતો હોય તેમની મૂવી જુઓ, તેમની મૂવીઝ પણ બહુ એક સ્કૂલ જેવી જ હોય છે. કેવિન પારેખ, યસ સ્કૂલ વાળી વાત. ભાવેશ લખતરિયા કહી રહ્યા છે ગ્રેટ મૂવી. જીતેન્દ્ર પંડ્યા કહી રહ્યા છે આઈ લવ મૂવી. કલરામ જોશી કહી રહ્યા છે મેમ યુ આર રિયલી ફેસિનેટિંગ એન્ડ માઇન્ડ બ્લોઇંગ, વેલ ડન મેમ, હેડ્સ ઓફ, એવું કહી રહ્યા છે. એરુચ બિલી મોરિયા કહી રહ્યા છે નૈશિક સર પ્લીઝ ડુ નોટ એડિટ જલસો એપિસોડ, આખો એપિસોડ પ્લીઝ અપલોડ કરજો. શ્યોર, શુદ્ધ દેશી સંવાદના આ બધા વિડીયોઝ ટૂંક સમયમાં યુટ્યુબની અમારી ચેનલ પર પણ અમે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. લગભગ પ્રયત્ન અમે એવો કરીએ છીએ કે સંવાદ જ એવો સાથે કે જેને એડિટ ન કરવો પડે અને તમારા સુધી આખે આખો રસપ્રદ રીતે પહોંચે, પ્રયત્ન પૂરતો રહેશે. જલસો ડાઉનલોડ કરો, એમાં તમને બધા નોટિફિકેશન પણ મળશે. ગુજરાતી સંગીત અને સાહિત્યની આ એકમાત્ર એપ્લિકેશન છે અને આવા સરસ કલાકારો સાથેના સંવાદ પણ તમને સાંભળવા મળશે.
જેનિશ ઠાકોર કહી રહ્યા છે, ઇટ્સ એન એપિક ઓફ 2017, ઇટ હેઝ બીકમ અ માઇલસ્ટોન ટુ બ્રેક ફોર ન્યુ ફિલ્મ મેકર્સ ટુ મેક અ ગુડ ફિલ્મ વિથ લવ ઇન ધ લવ ઇન લવ ની ભવાઈ. થેન્ક યુ જેનિશ, થેન્ક યુ. અમે ઈચ્છીએ કે ખાલી એક આની પછી વી વોન્ટ કે બહુ જ બધા ફિલ્મો બની જોઈએ, બહુ બધા ફિલ્મ મેકર્સ પોતાના એક્સપેરિમેન્ટ્સ કરવા જોઈએ, વાર્તાઓ બહુ જ કે બધા પાસે બહુ મસ્ત ટેલેન્ટ, ગુજરાતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે સિનેમામાં અને બહુ બધા સુંદર ફિલ્મો બનાવશે. કેટલી બધી સરસ સરસ અત્યારે નવી નવી ફિલ્મો બની રહી છે અને ખૂબ બધા લોકો છે, હું કોના નામ લઉં ને કોના મૂકું કદાચ બહુ જ લાંબુ થાય એટલા માટે નથી લેતો. હિરલ પટેલ વચ્ચે વચ્ચે સ્કીપ કરીને કેટલાક લોકોની વાત કરી રહ્યો છું. હેલો, હાઉ વોઝ યુ? વી વર કમ ફોર માય મૂવી બાપ વેચવાનો છે પ્રમોશન, હેડ અ ગ્રેટ મીટિંગ વિથ યુ, મિસિંગ યુ ઓલ, ડોન્ટ હેવ એની વર્ડ્સ ફોર લવની ભવાઈ, સ્પીચલેસ પર્ફોમન્સ, જસ્ટ ગો એન્ડ વોચ ઇટ. હિરલ પટેલ, થેન્ક યુ હિરલ. હિરલ અમારે ત્યાં આવ્યા હતા અને શુદ્ધ દેશી સંવાદમાં મિતાલી શુક્લા જોઈ રહ્યા છે એન્ડ એન્જોયિંગ ટુ. So lots of people, Hitesh Joshi કહે છે ભાઈ મુંબઈમાં enough screen સાથે release કેમ નથી કરી, બહુ દૂર જવું પડે જો. અમે 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 સારી વસ્તુ દૂર જ મળે તો પણ ફર્સ્ટ વીકમાં ટ્રાય કરે તો સેકન્ડ વીકમાં થોડી એ જે જેટલી જગ્યાઓએ રિસ્પોન્સ સરસ આવ્યો ત્યાં અમે સસ્પેન્ડ થયા છે. એ એવું છે કે જ્યાં ગુજરાતી વધારે રહેતા હોય અને જ્યાં ફૂટફોલ વધારે હોય, એક ઓડિયન્સ સિલેક્શન કરવાનું, એક પ્રોડ્યુસરની નજરથી તમે જુઓ તો પણ બહુ જ સરસ એવું કે તમારી નજરથી જુઓ ને તો ગુજરાતી ફિલ્મ માટે સહેજ દૂર જવું પડે, તો પ્લીઝ જાઓ ને મુંબઈમાં. મુંબઈ માટે અમદાવાદ અને ગુજરાતમાં તો એવું છે કે તમારી નજીકના થિયેટરમાં જ છે, પણ હું રિક્વેસ્ટ નથી કરતો, માત્ર એટલું કહું છું કે ફિલ્મ મેકર તરીકે એટલું તો હું અપીલ કરી શકું આપણા ગુજરાતીઓને કે સાઉથ, હું એવું નથી કહેતો કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સની જેમ કે મહારાષ્ટ્રની જેમ પોતાની ફિલ્મને કે બંગાળની જેમ તમે તમારી ફિલ્મ્સને પ્રેમ કરો, પણ તમને જે ફિલ્મ ગમે અથવા તો જેના વિશે તમે સાંભળ્યું હોય સારી છે તો એ જો આપણી ભાષાની ફિલ્મ હોય તો એટલું અપીલ કરી શકું કે તમે થોડું પણ દૂર જવું પડે તો જાઓ, પણ એ ફિલ્મ જોજો તો અમે લોકો ફિલ્મ બનાવીએ. અમને એટલું સારું લાગે કે ભાષા માટે એટલી તો આપણે ભાંચકડ કરી જ શકીએ કે આપણી ભાષાની મૂવી છે, આપણી ભાષાનું કંઈક છે અને સરસ પ્રોડક્ટ. અને થોડી તકલીફ પડશે તો અમને માફ કરજો, કારણ કે અમારું પણ 12 વર્ષે હું બાવા બોલે બનાવ્યું છે એટલે અમે બી થોડી ડિસ્ટ્રીબ્યુશન માટે બધા જેમ અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ અને એ લોકોની સગવડ અને એમની ઈચ્છા અને એમની માંગ પ્રમાણે પ્રોડક્ટને વેચાણ પહોંચાડતા હોય છે એટલે એમાં પણ મારી પણ ચાન્સ તૂટતી નથી, પણ આઈ વિલ કન્વે યોર મેસેજ. ઘણું બધું છે, એક ફિલ્મ રિલીઝની પાછળ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે, બધી બહુ જ ગણિતની મગજમારી સમીકરણો ગોઠવી પછી આ તમારા નજીકના થિયેટરમાં તમને આ મૂવીઝ જોવા મળે છે. સો પ્લીઝ ગો, વધાવી લો ગુજરાતી ફિલ્મોને, તમારા જેવા ઓડિયન્સની, શ્રોતાઓની, વ્યુઅર્સની તાતી જરૂર છે અને લવની ભવાઈ તો બહુ સફળતાપૂર્વક સિનેમાઘરોમાં ચાલી રહી છે. ડુ નોટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. મલ્હાર ઠાકર કહી રહ્યા છે બિગ હગ યુ ઓલ, થેન્ક યુ વેરી મચ, બિગ હગ યુ ટુ. અનિરુદ્ધ કહી રહ્યા છે લવની ભવાઈ પછી લગ્નની ભવાઈ બનાવજો, બાય ધ વે બ્યુટિફુલ ફિલ્મ. યસ અનિરુદ્ધ, તારી તારી ત્રણ વાર્તાઓ છે ને મોકલેલી રીતે મને એ હું વાંચવા જઈ રહ્યો છું. સો ઇટ વોઝ અ ગુડ ગુડ આરજે ઇન રાજકોટ. યસ, અને બહુ મજા. ચોક્કસ. સો ઘણા બધા લોકો છે, હું કેટલાના નામ દઉં ને કેટલાના મૂકું એટલે આ જરાક આ ફીડબેકને હમણાં અહીં અટકાવું છું. ને એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સવાલ જવાબ થઈ રહ્યા છે, થવા જઈ રહ્યા છે. સો નીડ યોર કાઇન્ડ અટેન્શન. પેલું ઇન્સ્ટાગ્રામ પર આવ્યું છે ને ટાટા, એવી રીતે આવજો અમને જુઓ. ફાઇન. સો બહુ જરા ટૂંકા અને વધારે ટૂંકા અને બહુ જ પ્રિસાઇઝ અને બહુ ડિપ્લોમેટિક નહીં હા સંદીપભાઈ. હા હા, ઓકે. તો પહેલા સવાલ તમને, જો અમદાવાદમાં ફિલ્મ સ્કૂલ ખુલે તો તમે કોને તેના પ્યુન બનાવો? અમદાવાદમાં ફિલ્મ સ્કૂલ ખુલે તો કોને એના પ્યુન બનાવો? પ્યુન બનાવો. એ છે ને સંદીપભાઈ, સોરી. હા હા, સૌથી પહેલાં તો જે એફોર્ડ ફિલ્મ સ્કૂલ ન કરી શકે અને વિદ્યાર્થીને ફિલ્મ ભણવી હોય એને તો એમ જ કુકા નોકરી કર, તને પૈસા બી મળશે ને તું ફિલ્મ શીખી શકશે. બટ યુ કુડ હેવ ચેન્જ. મને મને એવું મમ્મી રૂપા મટેરનો પ્રેમ બહુ જ હતો છે, એટલે પ્રતિકના પપ્પા મમ્મી છે એ બહુ જ સરસ દેખાય છે, બહુ જ સુંદર મજા પડે એવા બંને જણા છે. પ્રશાંતભાઈ મારા બહુ અંગત મિત્ર છે,
રૂપા દિવેટિયા મારી બહુ જ ગમતી એક્ટ્રેસ છે, આ બધું જ છે, પણ એમની પર્સનાલિટીને એ બધું જ એમને હતું, પણ એને હું જસ્ટિફાય ન કરી શકું, એટલે એટલે એ કાસ્ટિંગ મેં આટલું ઊંચું કર્યું ને એવું નહોતું કરવા જોઈએ. હજી આ લોકોને હું ન્યાય આપી શક્યો હોત ને પછી મલ્હાર એ પ્રભુ મિશ્રી છે, તરત કેને મને ખબર પડી ગઈ, તરત જાણી ગયો કે ભગવાન જો આમ જોયા કરે એટલે મને એવું થાય કરે મને એવું થાય કે આ સમજ્યો છે કે નહીં સમજ્યો એ જેનો હવે હવે હું એને વધારે જાણતો થયો છું એટલે હવે હું આમ કાન પકડીને પણ કહી શકું કે બોલ ને ભાઈ તો હા હા ઓકે ઓકે એવું કહી શકું, પણ ત્યારે પણ ઇઝી ટુ વર્ક વિથ ઇઝ અ પ્રતિક. પ્રતિક વોઝ એબ્સોલ્યુટલી, એટલે એને ખબર પણ પડતી હતી, તરત એ લોકોને ખબર પડતી હશે પણ આ લોકો વ્યક્ત નતા કરતા, પણ પ્રતિક વધારે બંનેની સરખામણી સાથે બહુ કરાય, પણ પંચલાઇન્સ વોઝ અ સરપ્રાઈઝ ફોર મી, કારણ કે મેં વાંચી ની ત્યારે મને મને ઇટ્સ ઓકે એમ ઠીક છે એવું લાગતું હતું. પબ્લિકની ઓડિયન્સની વચ્ચે મેં જ્યારે ફિલ્મ જોઈને ત્યારે મને લાગે કે મિતાએ નેહલ કંઈક જુદું કર્યું છે એવું. ફ્યુચર રાઇટર્સ ઓકે, ફ્યુચર રાઇટરમાં મિતાએ કે નેહલ, અરે બંને બંને જે શું ઇન્ડિવિજ્યુઅલી પણ એ લોકો લખી શકે એટલી શક્તિશાળી છે બંને જણા, લોકો સાથે પણ લખવું જોઈએ ફોર દેટ મેટર, એમને ઇન્ડિવિજ્યુઅલી પણ કંઈક ને કંઈક જો પ્રોજેક્ટ્સ મળે તો કામ કરવું જોઈએ, સાથે ધારો કે બી કમ્બાઈન કોઈક પ્રોજેક્ટમાં એવું એ શક્ય ના બને તો પણ, પણ એ લોકો દે શુડ કન્ટિન્યુ રાઇટિંગ ફિલ્મ્સ ઓકે, બાકી એમનું જે પ્રોફેશન છે તો કરે ઓકે. સો બહુ જ બહુ જ ક્લિશે પ્રશ્ન, વોટ નેક્સ્ટ, વોટ નેક્સ્ટ, નેક્સ્ટ ઇઝ ફિલ્મ, નેક્સ્ટ ઇઝ ફિલ્મ, નેક્સ્ટ ઇઝ ફિલ્મ અપ ટુ ડેથ. આ ઓકે, સો માય ડેથ. આરતીભાઈ, સંદીપભાઈ ડિરેક્ટર સારા કે હસબન્ડ? ડિરેક્ટર જ. ઓકે, સંદીપભાઈ સાથેની પરફેક્ટ ડેટ પ્લેસ કે? ગર્લ ચાનો ગર્લો, અમે પહેલી વાર એને મેં જોયો તો ત્યારે અમે બહુ જ વાર કીધું છે, બહુ બધાને ખબર જ હશે, પણ અમે લોકો નાટકના રિહર્સલ્સ કરતા હતા અને અમે લોકો બધા ઋતુરાજ પાસે ચાના ગર્લે અમે લોકો હતા અને હું રિહર્સલ માટે પહોંચેલી, એ બેઠેલો અને બેફામ ગાળો બોલતો હતો અને એ કમર્શિયલ નાટકો કરે અને હું એમેચ્યોર નાટકો કરું એમ, કોઈ એવું કીધું કે એ પાછળ છોકરી છે એમ, એટલે એને મને આમ જોયું પાછળ ફરી મને એમ અચ્છા હા, અને પછી એ ક્યાંક બી દેખાય ને તો મને એવી જ રીતે યાદ આવે કે પેલો છોકરો છે બહુ અને બી આમ બહુભાઈ વ્યાસે દીકરી કોઈ પણ અપશબ્દો સાંભળેલા નહીં એટલે તમને આમ પહેલી વાર આમ ફરે ખાને એવી રીતે, એટલે એ ચારો ગલ્લો પડે એ એ ચારો ગલ્લો, પછી અમે રિહર્સલ્સ કરીએ આ કરીએ તે કરીએ, પછી ઇવન આરોહીના જન્મ પછી પણ અથવા તો એને પેલી વેક્સિન મુકાવવા જઈએ તો બી હું એ ગલ્લે થઈને અમે લોકો જઈએ, આજે પણ એમ આજનો દિવસ પણ એવો કે ગલ્લો ઇઝ ગલ્લો બેસ્ટ, કારણ કે એ એની એના દિવસની શરૂઆત હોય, મારો દિવસ મારું કામ ઓલમોસ્ટ પતી ગયું હોય લગભગ એક બે વાગે અમે લોકો ચાના ગલ્લે જઈએ અને ત્યાં જ અમે કમ્ફર્ટેબલી વાત કરી શકીએ કે ઓકે, અને બીજું રાતનું પાન કે જે જેમાં અમદાવાદ ભ્રમણ થાય, અમદાવાદમાં ગાડીમાં ફરતા ફરતા અમે લોકો પાન ખાઈએ
કારણ કે આખો દિવસ કામ કર્યો એટલે તમારે બધા બહુ જુદા ઝોનમાં જવું જરૂરી હોય એટલે રાતનું પાન એ ઓકે પેલી ઇટ્સ અનધર ડેટ પ્લેસ ઓકે ઓકે સો ધીસ ઇઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઠોઠમાં ઠોઠ હિરોઈન કઈ લાગે છે અત્યારે કે જેને કદાચ થોડી વધારે ટ્રેનિંગ સાથે થોડી વધારે મહેનત સાથે હું એવું માનું કે એક્ટિંગ છે ને એ બહુ વિધિન પ્રોસેસ છે એક્ટિંગ ઇઝ એના માટેની તૈયારી બહુ જુદી વસ્તુ છે ઇટ્સ નોટ અબાઉટ મોડલિંગ ઓર ફોટોગ્રાફ્સ ઓર ભારે ડ્રેસ પહેરીને કે ગાઉન્સ પહેરીને હાજરી આપવી ઇટ્સ નોટ દેટ એટલે અનફોર્ચ્યુનેટલી આ રીતે મને કાંઈ એવું લાગે કે એની પ્રોસેસ શીખવાડે એવું પણ કોઈ નથી એટલે આપણે કોઈને કોઈ કોઈને નથી આવડતું ને એનો ગિફ્ટ મને લાગે છે કે આ લોકોને આવડવું જોઈએ ને ધેર ઇઝ નો વન ટુ ગાઈડ ધેમ સો તમને લોકોને લાગે છે કે થિયેટર પરચેઝ કરી દેવું જોઈએ આઈ ડુ બિલીવ હું તો ખાલી 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 વિધાઉટ થિયેટર નો નો એન્ટ્રી ઇન સિનેમા આપણે બહુ જોઈએ સો લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન જો આરોહી ના હોત આ કેરેક્ટરમાં તો કોણ અમે અમે આમ તો બહુ વધારે બહુ સાચું બહુ બહુ સાચું ના આરતી આરતી એક જ ના ના અમે બહુ બધા વિચાર્યા હતા અમે અમે વ્યોમાને બહુ સરસ છે એવું સાંભળ્યું હતું અમે ફિલ્મ નહોતી જોઈ સાઈને બહુ ગમે દેટ વોઝ માય વિશ કે અરુણ સાઈ ડ્રાઈવર સાઈ બરવેકર સાઈ પણ છે ને એ એ હાઉ આઈ વિશ સાઈ જોતા હોત એટલે જોયે તો પણ સાઈ ઇઝ અ ફ્રેન્ડ એટલે જોઈ લેશે પણ આટલી ભાઈ શી નોઝ કે આઈ લવ હર એઝ એન એક્ટ્રેસ અને અને એના માં ફ્લેર છે જે 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 આ કેરેક્ટર જુદું કરે છે આરજી સો એક નામ સાઈ બરવે યસ યસ ઓકે છેલ્લી એવી કઈ ફિલ્મ હતી આર્તિબેન જે તમને જરાય નથી ગમી ના પૂછ ના પૂછ એટલે સો મેની એટલે આમાં જવાબ એ છે કે એક નથી અનેક છે કે નહીં કઈ બહુ બધી હતી બહુ બધી અને છે ને ફ્રસ્ટ્રેશન આવે કે અને તમે ફિલ્મ કરીને બેઠા હોય એટલે તો બહુ ફ્રસ્ટ્રેશન આવે કે આવું થશે એટલે ઓકે કયા હીરોએ એક્ટિંગ સુધારવાની તાકતી જરૂર છે અત્યારે મેં જે કરી છે એ લોકોએ તો કોઈએ નહીં યાર ગ્રેટ બીજા બધા સાથે મેં કર્યું નથી એટલે ઓકે તમારા માટે હાલના સમયે સૌથી સારો એક્ટર અને એક્ટ્રેસ કોણ છે સૌથી સારો એક્ટર અને એક્ટ્રેસ એટલે આરોહી જો ફોકસ કરે તો શી કેન બી એ જુદા જુદા રોલ્સ ને જો એક્સપ્લોર કરે તો શી કેન શો હર પોટેન્શિયલ ઇન ધેટ આઈ નો સાજા તો આરોહી એ તો એક્ટ્રેસ ની વાત કરી અને દીક્ષા કેન ડુ ઓકે દીક્ષા સરસ કરી વી લવ દીક્ષા હે દીક્ષા ઇઝ અ ગુડ એક્ટર અને એક્ટર માં એક્ટર માં તો મલહાર પ્રતિક અને આવો સો હિયર કમ્સ ધ ન્યુ ક્વેશ્ચન માઈકલ માઈકલ ઇઝ અ ગુડ માઈકલ ઇઝ વેરી ગુડ એન્ડ યશ ઇઝ અ વેરી ગુડ એક્ટર ઓકે એ મને પૂછે છે સવાલ સો મલહાર કે પ્રતિક માંથી કોનું ભવિષ્ય વધારે ઉજ્જવળ છે બંને નું કારણ કે બંને ના છે ને બંને ના બંને ના જોનર જુદા છે કરતા ભી બંને ના ફેન ફોલોઅર્સ અદ્ભુત છે બંને ની સમજ કઈક જુદી છે ને બોથ કેન ડુ વન્ડર્સ ઓકે સો આઈ થિંક મેજરલી યુ હેવ કવર્ડ એવરીથિંગ તમને એવું લાગે છે કે ફિલ્મ આ ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર બોથ ઓફ યુ તમને લાગે છે કે લવની ભવાઈ પાથ ચેન્જિંગ ફિલ્મ સાબિત થઈ ગઈ છે જો એટલે હું કદાચ આને જુદી રીતે પણ કહું કે ખાસ ટાઈમથી જે ઇન્ડસ્ટ્રીને એક સક્સેસફુલ મૂવીની જરૂર હતી એ તમને એટલે તમે પ્રાણ પૂર્યાનો કે શ્વાસ ફૂંક્યાનો એ એવું કોઈ નથી એવું નથી વી અમને એવું હતું કે અમારી આગળની બધી ફિલ્મો આવી આવે અને જ્યાં લોકોને એવી ટેવ પડવી જોઈતી હતી કે દર બે ત્રણ અઠવાડિયે એક સરસ ગુજરાતી ફિલ્મ આવે જ છે વી હેવ બીન સો ગ્લેડ કે એવું થયું હોત એમ કે બધી જ સારી આવી હોત એમ અને બીજું એક વસ્તુ કહી શકાય કે પાથ ચેન્જિંગ તો નહીં પણ આ પ્રકારે કામ થઈ શકે ધેટ વી કુડ શો કે આ પ્રકારે નથી થતું એવું નથી એમ અને તમે 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 તમારા પ્લાનિંગ સાથે તમારા આપણને ખબર છે કે રિજિયનલ ફિલ્મમાં બજેટના કન્સ્ટ્રેન્ટ કેટલા છે એ બધાની સાથે પણ તમારી ઓનેસ્ટી હોય તમારો ઇન્ટેન્ટ હોય તો યુ કેન કનેક્ટ વિથ પીપલ
એટલે એ એક વસ્તુ જે પહોંચાડવી હતી અને એ આપણે કંઈ એ લોકો એવું નથી કહેતા તમે આમ પણ લોકો જે રીતે વખાણે છે તો વી નો કે અમારી ઓનેસ્ટી કે અમારો ઇન્ટેન્ટ પ્યોર એન્ટરટેનમેન્ટનો હતો એ લોકો સુધી પહોંચ્યો છે મારે એકોર્ડિંગ ટુ બી એવું છે કે વાર્તા કહેવાની ભૂખ લાગે ને ત્યારે જ ડિરેક્ટરે ફિલ્મ બનાવવી જોઈએ અને તે સિવાય માત્ર ફિલ્મ બનાવી છે એક સપનું છે એમ કરીને આજકાલ ફેશન બહુ ચાલી છે કે કોઈ પણ એક નાની શોર્ટ ફિલ્મ કર્યા પછી કે 5 મિનિટની 10 મિનિટની ફિલ્મ કર્યા પછી એક એક ડ્રીમ છે ને ફીચર ફિલ્મ છે ને એ બહુ જ બહુ જ પેલું માગી લે છે અભ્યાસ માગી લે છે ફિલ્મ મેકરને તૈયાર થતા બહુ વાર લાગતી હોય છે કાં તો તમે જન્મજાત હો ફિલ્મ મેકર અને ખૂબ પૈસાદાર હો કારણ કે એક તો મોંઘો શોખ છે ખૂબ સૌથી જગતનો પૃથ્વી પર સૌથી મોંઘો કોઈ શોખ હોય તો ફિલ્મ બનાવવી છે જે અનફોર્ચ્યુનેટલી નહીં ફોર્ચ્યુનેટલી બધું હોય પણ મારી સામે એની સાથે જન્મ્યો છું તો હું 21 સાડા 21માં વર્ષે તો ફિલ્મ મેકર ડિરેક્ટર બની ગયો પણ મારા માટે પણ અત્યારે આ લોકો હંમેશા મેળો મારતો છે એટલે તારો શોખ બહુ મોંઘો છે બાકી તું બધું મારું બહુ મિડલ ક્લાસ છે લોઅર મિડલ ક્લાસ છે ઇવન ચોઈસમાં બધું એ ચાથી ચાલી જાય મસ્કાબંધી ચાલી જાય આ બધાથી પણ ફિલ્મ બનાવવી એ મારા માટે બહુ ગંભીરતાનો વિષય છે લવ ભવાઈ સંબંધો સફળતા સિનેમા બધું જ અમે લગભગ આ બધા જ રસ્તેથી પસાર થવાની કોશિશ કરી છે આ સરસ મૂવી છે હું વ્યક્તિગત રીતે તમને આગ્રહ કરવા માગું છું કે આ મૂવીને તમારી કમસે કમ એક હાજરીની તો આવશ્યકતા છે જ તમારી એક હાજરી એટલે કે તમે એકવાર ઓછામાં ઓછી આ મૂવી જોઈ શકો એટલી સરસ છે મને વિશ્વાસ એ પણ વાતનો છે કે એકવાર જોયા પછી તમે બીજી વાર પણ જોશો અને અનેકને કહેશો લવની ભવાઈ હું જોઈને બેઠો છું માટે કહી રહ્યો છું વન ઓફ ધ બેસ્ટ મૂવીઝ આઈ હેવ સીન ઇન રિસન્ટ ટાઈમ્સ પ્લીઝ ગો એન્ડ વોચ લવની ભવાઈ તમારા નજીકના થિયેટરમાં બહુ સફળતાપૂર્વક ચાલી રહી છે આગળ વધી રહી છે શુદ્ધ દેશી સંવાદમાં હવે સમય લગભગ આપણે ખાસો 1.5 કલાક સરસ મજાનો સંવાદ કર્યો વાતો કરી અને કોઈ આપણું નહીં જુએ ના ના અત્યારે આઈ એમ ટેલિંગ યુ લગભગ ખાસા લોકો આપણી સાથે હજી સંકળાયેલા છે અને ખૂબ બધા લોકોના તો હજી રિસ્પોન્સ છે એટલે આઈ હેવ ટુ kind of ignore them કે હવે હું નહીં લઈ શકું નહીં તો 1 કલાક હું ખેંચી શકું એટલા બધા રિસ્પોન્સીસ આપણી સાથે સાથે અને આરતી બેન આજે બોલવા જ આવે છે એટલે અમારે અને અમે પણ એવું મન લઈને બેઠા હતા કે અમારે અટકાવવાતું નથી અમારે પણ સાંભળવું છે સો આ સરસ મજાના સંવાદમાં અત્યારે બસ આટલું શુદ્ધ દેશી સંવાદમાં આપ લવની ભવાઈમાં એના દિગ્દર્શક સંદીપ પટેલ અને એના નિર્માતા આરતી વ્યાસ પટેલ સાથે આપણે સરસ મજાની વાતો કરી જલસો ઉપર આપ છો અને જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે ડાઉનલોડ કરી શકો છો એપ સ્ટોર પ્લે સ્ટોર અને આઈફોન એટલે કે વિન્ડોઝના સ્ટોર પરથી પણ તમે એને ડાઉનલોડ કરી શકો છો ગુજરાતી ભાષાનું આ એકમાત્ર સરનામું છે ચોક્કસથી ડાઉનલોડ કરો ફરીથી જલ્દી જ મળીએ છીએ શુદ્ધ દેશી સંવાદમાં કોઈક નવા વ્યક્તિત્વ સાથે કોઈક વધારે ઇન્ટરેસ્ટિંગ સંવાદ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો Thank you very, very Thank much. You. Thank Can you. Can we make some noise at that? Thank you very, very much.